જય સ્વામિનારાયણ. વાલા તારા ઓ રમા વીણ ગુણ હાર જોઈને ઠરે રે લોલ. વાલા તે તો જાણે પ્રેમી રસિક જન ઘે લડા રે લો આવો વાલા પ્રેમ સખી નાનાથ સુંદર વર છે લડા રે લો વાલા તારી ભૂજા જુગલ જગદીશ જોઈને જાઉં વારડે રે લો કરના લટકા કરતા લાલ આવો ને મારે આંગળીઓં રેખા નખમણી જોઈને રે લો વાલા મારા ચિત મારા ચોરી કોઈને રસિયા જોઈ તમારું રૂપ રસિક જન ઘેલડા રે લોલ આવો વહાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છેલડા રે લોલ. પ્રેમાનંદ સ્વામી કહે શ્રીજી મહારાજનું રૂપ એવું છે કે જોઈને ઘેલા થઈ જવાય છે. શ્રીજી મહારાજ માણકી ઉપર સવાર થઈને નીકળ્યા, સાથે બધા સંતો ભક્તોનો સંઘ હતો. તો ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની સામે પાછે પગે ચાલે અને દર્શન કરે. માણકી ઉપર મહારાજ ચાલ્યા જાય, ગુણાતીતાનંદ સ્વામી પેદલ અને પાછે પગે ચાલે અને દર્શન કરે, રહી ન શકે. એને ઘેલા થઈ ગયા જ કહેવાય ને. આવું કોણ કરે? એકમાત્ર દ્રષ્ટાંત છે કે આમ પાછે પગે મહારાજનું દર્શન કરતાં કરતાં કેટલાય સુધી એમ ચાલ્યા હોય. પાછા પગે ચાલવાના વર્લ્ડ રેકોર્ડ ઘણા સ્થાપે, પણ એથી ફાયદો શું? એવું થાય પણ ભગવાનને અર્થે થતું નથી. એ કોણ કરી શકે? રસિક જન હોય જે ભગવાનનું મૂર્તિનો ભગવાનના સ્વરૂપનો મહિમા જેણે જાણ્યો છે એ ગાંડો થાય. ભણ્યા ન ભણ્યાનો મેળ નથી, વિદ્વાન કે અવિદ્વાનનો પણ મેળ નથી. જેને ભગવાનનો મહિમા સમજાણો અને જેને ભગવાનમાં ભાવ થાય, હેત થાય, એ ગાંડા થાય. ઘણી વાર તો ડાહ્યા હોય એ રહી જાય દુનિયામાં, ડાહ્યો ડાપણમાં દુઃખ પામે. બહુ જેટલા ડાહ્યા હોય
એટલા કદાચ દુનિયાના ડાપણમાં, દુનિયાની મોટાઈમાં એમાં જ રહી છે. એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ડાયો કોઈ પ્રભુ ભજતો નથી, ગાંડા થાય તે જ ભજે. ગાંડા ને વણજાર જુઓ ભાઈયા, ગાંડા ને વણજાર જુઓ ભાઈ, ગાંડા ની વણજાર ધ્રુવ ગાંડા, પ્રહલાદ ગાંડા ગાંડા. કે આખું ભજન છે, આ બધા ગાંડા જ છે દુનિયાની દ્રષ્ટિએ. ગુણાતીતાનંદ સ્વામી આવી રીતે કરે તો એ કઈ ડાયા ના ગણાય કે આ શું ગાંડો થયો છે. ઠવી ગામના ભગાભાઈ ગઢડા આવ્યા, અક્ષર ઓરડી એ મહારાજને દર્શન કરવા જતા હતા. વચ્ચે લીમ વૃક્ષ એ બધું આવે તો ત્યાં એ જમાને પેલું ચીકણી માટી હોય ને એને મસળીને પછી એનો લીંપીને ઓળીપો કરે બધા ઓરડાઓ ઓસરીઓમાં. એટલે સંતો ભક્તો પાર્ષદો એ કામ કરતા હશે ને મોટું ગાર્યું કર્યું હતું, એટલે જે ઢગલો કર્યો હોય એને મસળતા હોય એને ગાર્યું કર્યું કહેવાય. એમાં ભગા ભગે નીકળ્યા ને કોઈ પાર્ષદે કીધું ભગત ક્યાં જવું, તો કે મહારાજના દર્શને જવું છે. તો કે મહારાજ હમણાં અહીંયા ભોજન લેવા આવશે, સામે જ ઓરડા ઉગમણા બારણા જીવબાણ ઓરડે ઓસરીએ ત્યારે દર્શન થઈ છે, અહીંયા જરા મદદ કરાવો. ભગત કહે હાલો. તે ભગત બધું માટીને ગારને લઈને ભરીને ટોપલા મીંડા આપવા. હવે એ તો ગારાવાળા જ હાથ પગ આતે બધું થાય. એમાં સમય થતાં મહારાજ ને મૂળજી બ્રહ્મચારી એ ત્યાંથી અક્ષર ઓરડીમાંથી એ જમવા માટે પધારે શ્રીજી મહારાજ. એ ભગાભાઈ જોઈ ગયા, એકદમ દોટ મૂકી લીંબ વૃક્ષના ચોકમાં આવી ગયા છે. દોટ મૂકીને સીધા પગ પકડી લીધા. હવે ગારાવાળા બધા હાથ મહારાજના ચરણ ગારો ગારો થઈ ગયા. મહારાજ કે રાખો 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 ભગાભાઈ રાખો. ભાવ એવો, મહારાજ પણ એવા આમ હેતથી બોલાવે એટલે મૂળજી બ્રહ્મચારી કોઈ કાંઈ બોલ્યું નહીં. મહારાજના ચરણ ગારો ગારો કરી મૂકી માંડ માંડ ઊભા થયા. પણ એ બધે આમ દર્શન કરે ને અડે. મહારાજ કે સારું છે ભગાભાઈ. હા મહારાજ સારું, તો જોઈએ જ રહ્યા આપણે ગેલા થઈ ગયા કાંઈ ખબર નથી. પણ ઘણા ટેવ હોય ને પગે લાગે પછી આમ ચરણ દબાવે તો આ બધું બગાડ્યું બધું. એટલે મૂળજી બ્રહ્મચારી એ ઓરડા છે એની ઓસરીની કોર ઉપર મહારાજને રાખી અને જળ લઈને ચરણ ધોવા માંડ્યા એટલે ધાર પડી. ભગાભાઈ દોડીને એક ગાયરવાળું પાણી એમને પીવા માંડ્યા. એને તો કંઈ છે નહીં ગાયરવાળું ધૂળવાળું હોય તો પીવા. મારે બીજા બધા કે રાખો રાખો પણ એ અરે આને કહેવાય ઘેલા થયા કહેવાય. ગાર માટીવાળું પાણી પી ગયા ચરણ. રસિક જન હોય જેને પ્રેમ હોય એ જ આવું કરે. પણ કારણભૂત મહારાજની મૂર્તિ છે કે સેજે જે વિશુદ્ધ હોય ને ભાવ હોય તો એ ગાંડો થઈ જાય. રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડા. આપણને જો સેજે આવું ગાંડ પણ થાય તો સંસાર ભૂલવો પડે નહીં. આવું ગાંડ પણ આવતું નથી ને એટલે સંસાર ભૂલાતો નથી ને એ કાંઈ છૂટતું નથી ને હજાર બાનાઓ નીકળે. દુનિયામાં કોઈ ગાંડો થઈ જાય પછી એને કરોડોની પ્રોપર્ટી હોય તો એને કાંઈ ખબર છે? ચક્રમ થઈ જાય પછી ગમે એટલું હોય તો શું કામ? ડાયો હોય એ ગણ્યા કરે કે મારે આટલા બંગલા છે ને આટલી મિલકત છે ને આટલી પ્રોપર્ટી છે. ગાંડો થાય એને શું? એમ ભગવાનના પ્રેમમાં પાગલ થાય એ જીતી જાય છે, જગત એની મેળે ખરી જાય છે. આવો વહાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છેલડા રેલા. પહેલી વાર સુંદર વર શબ્દ અને નાથ શબ્દ પ્રેમાનંદ સ્વામી વાપર્યો છે.
પ્રેમાનંદ સ્વામીનો જે શ્રીજી મહારાજ પ્રત્યે જે ગોપી ભાવ છે, સખી ભાવ છે, મધુર ભાવ છે, એ ધીમે ધીમે ખુલ્લો પડતો જાય છે. અને અહીંયા સીધો ખુલ્લો પડ્યો એમ જ કહેવાય, તમે મારા સુંદર વર છો. વર એટલે પતિ, ધણી, સુંદર છો, સુંદર વર, હે મારા સુંદર વર, આવો આવો, વાલા પ્રેમ સખીના નાથ સુંદર વર છે. કન્યા વરયતે રૂપમ, સ્ત્રીઓનો સહજ સ્વભાવ છે કે પતિ પસંદ કરે તો કેવો રૂપાળો, રૂપ જુએ એટલે વરવા માટે પસંદ કરે. વર સુંદર હોવો જોઈએ, સુંદર વર. પણ સાથે સાથે એક સ્વાભાવિક પ્રમાણે સ્ત્રીઓનો સ્વભાવ છે, સુંદર હોય પણ જો થોડો બળવાન હોય, સમર્થ હોય, પરાક્રમી હોય તો એ વધારે પસંદ કરે છે. તમે જોયું હશે આ દાદાગીરી કરનારા હોય ને, ગુંડાઓ જે કહેવાય, એના પ્રત્યે સ્ત્રીઓ બહુ ઘણી આકર્ષિત હોય, બહુ ટોળામાં હોય એની પાછળ. સ્ત્રીઓનો સ્વભાવ છે જ્યાં કંઈ પરાક્રમ, શૂરવીરતા અને આવું બધું જુએ ને તો સેજે એના પ્રત્યે આકર્ષણ થાય. એનું કારણ છે પોતે અબળા છે અને એને સેજે જ બળવાન પુરુષો હોય ને એના પ્રત્યે લગાવ રહે કે આ મને હાચવશે, આ મારું રક્ષણ કરશે. એટલે જૂના જમાનામાં તમે જુઓ ને, ધનુષ ચડાવી દો ને ભાંગી નાખો ને મત્સ્યભેદ કરો ને અમુક પ્રકારની લડાઈ કરો ને એવા જ વરને પસંદ કરવામાં આવતા. નહીતર પછી સાચવે આને કોણ, બાયલાનું કામ નહીં. એટલે શૂરવીરતાની નિશાની એની પ્રતિક રૂપે જ, અરે યુદ્ધ થતા કન્યા એક હોય ને લડાઈ થાય ધમધમાટી એટલે તલવારો આવી, પછી તો એ યુદ્ધ મટી ગયા ને તલવાર નિશાન રૂપે રહી ગઈ. વરરાજાને તલવાર નહીં તો શું ધીંગાણે જવાનું છે કઈ. પણ શૂરવીર સમર્થ એને પ્રત્યે સ્ત્રીઓ સહેજે આકર્ષિત થાય. તમે દુનિયામાં જોયું છે પછી આમ નામાંકિત હોય સેલિબ્રિટીઝ તો સ્ત્રીઓ સહેજે ખેંચાય. પછી કોઈ પણ ક્ષેત્ર હોય, ઉદ્યોગનું હોય, ક્રિકેટનું હોય, ફિલ્મ જગત હોય, સાહિત્ય જગત હોય, ગમે તે, પણ નામાંકિત હોય એટલે સ્ત્રીઓનો કોણ જાણે સહજ સ્વભાવ છે, એક પ્રકારનું આમ પરાક્રમ થયું ને એટલે ગેલા થાય, આ એનો સ્વભાવ છે. પુરુષોને એવું નથી નામાંકિત જ હોવું જોઈએ, એવું એમ પુરુષને નહીં હોય. એની આખા ધારા ધોરણ જુદા છે, એ બહુ જુદું છે, પણ આપણે કંઈ લેવું નથી. પણ વાત સાચી છે ને, એને આને કંઈ નામાંકિત સેલિબ્રિટીઝ હોય એવું કાંઈ નહીં, પણ સ્ત્રીઓ તે જો સેલિબ્રિટીઝ થોડીક વખણાયેલી નામાંકિત વ્યક્તિ હોય એટલે તમારે બસ કંઈ જોવે જ નહીં, ગેલા ગેલા થઈ જાય. પછી માઇકલ જેક્સન આ બધા ઘણા ફિલ્મી સિતારાઓ, ક્રિકેટરોને અમુક ક્ષેત્રને કાંઈ લાગે વળગે ન હોય તોય પણ ક્રિકેટરોની પાછળ ઘણું બધા ટોળા હોય. આ મારે કહીને તમને નેચર કેવું છે સ્ત્રીઓનું, કે રૂપ હોય તોય પછી ઘણું બધા કાંઈ જોવે જ નહીં, પછી મસાલો છે કે નહીં એ ન જોવે, અને સામર્થ્ય પરાક્રમ દેખાય તો પછી ભલે ગુંડા જેવો માણસ હોય ને તોય એના પ્રત્યે એને સહેજે ખેંચાય. પણ જે સમજદાર કન્યા હોય એ રૂપ તો જુએ જ, કે બાડું બબડું હોય એને પસંદ કરે એવું નહીં, રૂપ તો જુએ જ, સામર્થ્યને પણ જુએ, બાયલાને કોણ વરે, પણ સાથે ગુણને જુએ. રૂપાળો હોય પણ ગુણવાન ન હોય, દુર્ગુણી હોય, દુરાચારી હોય તો સમજદાર કન્યા પસંદ ન કરે.
વરવાની વાત વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે ત્યારે લક્ષ્મીજીનું દ્રષ્ટાંત સાગરમાંથી નીકળ્યા પછીની વાત કરતાં કહે છે કે લક્ષ્મીજીએ જોયું તો જેમાં રૂપ તેમાં ગુણ નહીં, જેમાં ગુણ તેમાં રૂપ નહીં, પણ એક ભગવાન વિષ્ણુને જોયા તો રૂપ અને ગુણ બંને જોયા અને વરમાળા પહેરાવી. ગુણ જુએ, રૂપ સામર્થ્ય અને ગુણ ત્રણેય જુએ સમજદાર કન્યા. તમે ભાગવતમાં આપણે વાત આગળ કરી છે આ વંદુ સહજાનંદમાં જ કે રુક્ષ્મિણીજી દ્વારિકાધીશ કૃષ્ણને પત્ર લખે છે, યાદ છે ને? આવો મારા મોહન મીઠડાલાલ, એમાં આમંત્રણ. એ પત્ર બહુ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અભ્યાસ કરવા જેવો છે. જો કે હવે તમે અભ્યાસ કરીને શું કરવાના, રેવા દેવાનું, પણ બહુ જ ભક્તોને માટે ઉત્તમ છે. તો રુક્ષ્મિણીજી પહેલું લખે છે ને, તમે જુઓ આ તો બધું વિચારો ત્યારે એમ થાય કે આ બધું ખરેખર કેટલું પરમ સત્ય છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતાં તે, હે કૃષ્ણ તમારા ગુણો સાંભળીને, જોયું આવ્યું ને રૂપ પછી છે, શ્રુત્વા ગુણાન, હું તમારા ગુણો જે સાંભળ્યા છે મેં એ જોઈને હું તમને મનથી વરી ચૂકી છું. ખાલી ગુણથી પણ નહીં, પણ કેવા છો ભુવન સુંદર, 14 લોકમાં તમારા જેવું રૂપ નથી, ભુવન સુંદર, ત્રિભુવન સુંદર છો, 14 લોકમાં તમે કોઈ નહીં જોડ એવા તમે સુંદર છો. એ બધું મેં સાંભળી અને હું તમને વરી છું. પછી પરાક્રમનું પણ લખ્યું છે, શબ્દ વાપરે કે તમે કેવા છો, નરપુંગવ છો, નરસિંહ છો, પુરુષ શ્રેષ્ઠ છો, સિંહ જેવા પરાક્રમી છો, સામાન્ય નથી તમારું પરાક્રમ, બળવાન છો તમે, એટલે હું તમને વરી છું, મનથી વરી ચૂકી છું. રૂપ ગુણ અને સામર્થ્ય એ હું જોઈને તમને વરી છું, અને મને વરવું સહેલું નથી. રુક્ષ્મિણીજી કહે, તમારા બાવડામાં પરાક્રમ હોય તો જ આવજો, પણ છે કારણ કે તમે નરપુંગવ છો, અનંત પુરુષોમાં તમે શ્રેષ્ઠ છો, તમારી જોડે કોઈ છે નહીં, એવા તમે નરસિંહ છો. કારણ કે અહીંયા અમારી વિદર્ભ દેશની તો સેનાઓ મારા ભાઈ રુક્મૈયાએ તૈયાર રાખી જ છે, અને સાથે સાથે શિશુપાલ અને જરાસંધ બેયની સેનાઓ તૈયાર છે. જબરદસ્ત સાગરની જેમ લહેરાતી આ સેનાઓની વચ્ચેથી તમારે મને અપહરણ કરીને લઈ જવાની છે, માટે વિચારીને આવજો. તમે કહેતા હો કે હું તને વરવા માગું છું, તો મને વરવાનું મૂલ્ય શું છે એ સાંભળી લ્યો. પત્રમાં લખે છે, વીર્ય શુલ્કામ, પરાક્રમ એ જ મૂલ્ય. તમારા બાવડામાં ભૂજામાં પરાક્રમ હોય એ જ મૂલ્ય, એ મૂલ્ય એ ચૂકવવું પડશે, નહીં તો તાકાત જ નથી કોઈ મને પકડી શકે કે લઈ જઈ શકે, એટલા સંરક્ષણની વચ્ચે હું ઘેરાયેલી છું, એમાંથી તમારે મને ઉપાડીને લઈ જવાની છે. પણ તમે એ કરશો, વળી પાછું એક વિશેષણ આપે, તમે પરાક્રમી છો, તમારા જેવો કોઈ નથી, એટલે વળી પાછા આમ તમારા જેવો કોઈ નથી, એટલે જ મેં તમને પસંદ કર્યા છે. કેમ આવવું, કેમ મળવું, એ બધી દિશાઓ સૂચવે છે, પણ આવજો. પણ યાદ રાખજો, તમે પરાક્રમી છો બધું છે, પણ કેવું સરસ રૂપાળા છો, ગુણવાન છો, પરાક્રમી છો, તમારા જેવા કોઈને ભુજામાં બળ નથી. પણ મહારાજ, અણી ચૂક્યો શું થાય કામનો? તમે મોડા પડતા નહીં, સમયસર આવજો. આ સમયનું બહુ મહત્વ છે, એટલે જોજો ક્યાંક સિંહનો ભાગ શિયાળવા ઉપાડી જાય નહીં, એવું એવું બહુ એમણે કહ્યું છે રુક્ષ્મિણી. મોડા પડ્યા તો વાત પૂરી થઈ જાય ને, આમ તો ફટાફટ જ્યારે ગૌરી પૂજન કરવા હું નીકળીશ એ જ વખતે તમારે મને ઉપાડી લેવાની છે, પછી મોડું કરો તો હું સૈનિકોની વચ્ચે ઘેરાઈ જવાનું છે, પછી તો ઘમસાણ યુદ્ધ થાય ને શું થાય, એમાં મારવાના હોય એ રહી જાય ને ન રાખવાનો હોય મરી જાય એવું થાય, એટલે જોજો. એટલે ઘણામાં ઘણી આવડક હોય પણ સમય ન પાળે ને એટલે નિષ્ફળ જાય, સમજો.
એટલે જોજો મોડા પડતા નહીં, આવીને કંઈક મને ખ્યાલ આવી જાય કે તમે આવી ગયા છો, એ બધું કરજો કંઈક, એટલે મને ધીરપત થાય. આ બધું બધું ઝીણું ઝીણું ભગવાનને લખે છે, પણ મૂળ વાત છે એ રૂપ ગુણ અને સામર્થ્ય પૂજાનું. તો પ્રેમાનંદ સ્વામી કહે છે, મેં જે આ શ્રીજી વર પસંદ કર્યા છે એ મારો ગોપીભાવ કાંઈ એમનેમ નથી, મેં પણ એમાં રૂપ જોયું છે, ગુણ જોયા છે, પરાક્રમ જોયું છે, એટલે હું એની દાસી થઈ છું, સાંભળજો એમ કહે છે. બહુ સરસ છે. આગલી પંક્તિ તમે એટલે જ આપણે બોલાવી, વાલા તારા ઉરમાં વીણગુણહાર જોઈ નેણા ઠરે. તો તમારા ઉરમાં છાતી ઉપર વીણગુણહાર છે. વીણગુણનો અર્થ નિર્ગુણ, નિર્ગુણ એટલે માયાના કોઈ ગુણ નહીં. તો માયાના કોઈ ગુણ નહીં, દોષ નહીં, તો પછી શું ખાલી? ના, એ સગુણ છે. તો કેવા સગુણ છે? કે માયા કલ્યાણકારી અનંત ગુણો છે, માયાના કોઈ દોષ નહીં અને કલ્યાણકારી ગુણોનો કોઈ પાર નહીં, એવા તમે છો. કેવા કલ્યાણકારી ગુણ? કે જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પાર લે. તમારો કોઈ સ્પર્શ કરે, દર્શન કરે, એટલામાં તો ભવ પાર થાય, એવા તમે દયાળુ કરુણાળુ, શું વાત કરો, એવા અનંત કલ્યાણકારી ગુણ છે. એ વીણગુણહાર અહીંયા ઉપર છે ને, એટલે તમારા હૃદયમાં જ આ બધા ગુણોનો નિવાસ છે, એ મેં જોયો છે. અને સુંદર વર છો, રસિયા જોઈ તમારું રૂપ રસિકજન ઘેલડારેલો, સુંદર સુંદર છો. તો હવે સામર્થ્યનું ક્યાં છે વાત? બહુ સરસ છે સામર્થ્ય. એટલા માટે પ્રેમાનંદ સ્વામી કે વાલા તારી ભુજા જુગલ જગદીશ જોઈને જાઉં વારણે રહેલો. આ મસ્તક છે ને એ જ્ઞાનનું પ્રતીક છે, નાક છે એ આબરૂનું પ્રતીક છે, સમજાય છે? જ્ઞાન મસ્તકનું પ્રતીક, નાક આબરૂનું પ્રતીક, છાતી છે એ હિંમત સાહસ અને વાત્સલ્યનું પ્રતીક, ઉદર એટલે પેટ છે એ ગંભીરતા અને ગરવાઈનું પ્રતીક છે, છીછરા પેટવાળો નથી એમ કહીએ ને આપણે, ગંભીર છે એના પેટમાં બધું સમાઈ જાય એમ, એ ગરવાઈ અને ગંભીરતાનું પ્રતીક ઉદર પેટ છે. ચરણ છે એ દાસત્વ સેવકાઈ કર્મઠતા અને અડગતાનું પ્રતીક છે, પગ ખોડ્યો પછી પાછો હઠે નહીં, પગ ભર્યો ડગલું ભર્યું કે ના હટવું ના હટવું, અડગતા કર્મઠતા દાસતા સેવકાઈનું પ્રતીક છે. એવી જ રીતે આ બે ભુજાઓ છે એ બળ અને પરાક્રમનું પ્રતીક છે. એટલે પ્રેમાનંદ સ્વામી ભુજાને તરત યાદ કરી, પહેલા ગુણ પછી રૂપ અને પછી સામર્થ્ય, બળ અને પરાક્રમ સામર્થ્ય એનો નિર્દેશ કર્યો. વાલા તારી ભુજા જુગલ એટલે બે, ભુજાઓ એટલે આ બાવડાઓ હાથ, વાલા તારી ભુજા જુગલ જગદીશ શબ્દ પહેલી વાર વાપર્યો. તમારી ભુજામાં સામર્થ્ય કેવું છે? અનંત બ્રહ્માંડોના તમે ઈશ છો, સ્વામી છો, સકલ જગતના નાથ છો, એ તમારા બાવડામાં પરાક્રમ છે, એટલે હું તમને પસંદ કરી બેઠી છું, એમને પસંદ નથી કર્યા. વાલા તારી ભુજા જુગલ જગદીશ જોઈને જાવું વારણે, વારણે જવું એટલે ન્યોછાવર થઈ જવું, બલિહારી. બલિ એટલે શું? માતાજીને બલિ ચડાવે ને, ઘેટા બકરા ચડાવી દે, એમ ન્યોછાવર થઈ જાય ને, એમ તમારા બળ સામર્થ્ય પરાક્રમ જોઈને તું ન્યોછાવર થઈ જાઓ, વારણે થઈ જાઓ, વારી વારી જાઉં, એવું તમારામાં બાવડામાં ભુજામાં બળ પરાક્રમ છે, એટલે મેં તમને પસંદ કર્યા છે. એવી ભુજા બળવાન છે. અને જે ધણી હોય એની ભુજામાં બળ તો હોવું જોઈએ ને, જેને વૈરો છે એને સાચવે. હે, હવે જેને સાચવી ન શકતો હોય તો પછી એમણે માંડી વાળવું જોઈએ ટૂંકમાં. એટલે તો હાથમાં હાથ સોંપવામાં આવે છે લગ્ન મંડપમાં, શું કરે, હાથમાં હાથ સોંપે, જો હાથ સોજો, હવે હાથમાં તાકાત તો હોય છે ને હાથ પકડી રાખવાનો. હે, ડોક્ટર હતો ને હાથમાં હાથ સોંપે નાડી મીંડો જોવાય, એટલે અત્યારે ક્યાં જોવાનું છે તાવ છે કે નહીં એ બધું. આ તમને સંભાળવા માટે તમને હાથ, અને એટલા માટે સમય હોય છે ને, હસ્ત મેળાપનો સમય હોય છે, એ ભુજા બળ પરાક્રમનું પ્રતીક છે.
તો પ્રેમાનંદ સ્વામી કે તમે તો જગત ઈશ છો, જગદીશ છો, અને તમારા બાવડામાં બળ કેવું છે. ઓહો, એની વાત ના થાય. પૂરું બળ તો શું અંશ માત્ર બતાવતા નથી ઠાકોરજી, નહીંતર તો જગત અનંત બ્રહ્માંડો સ્થિતિ ન રહી શકે એવું બળ છે એનામાં. સંકેલીને માણસ જેવા થાય છે, તોય સમય આવે કે એવો કાંઈ પ્રસંગ બને ત્યારે એનું ભૂજાવાનું બળ પ્રગટ થઈ જાય છે. અને જ્યારે પ્રગટ કરે બળ, ત્યારે બ્રહ્માંડના દેવતાઓ કે ઈશ્વરો પણ એમની સામે ટકી શકતા નથી, એવું એનું ભૂજામાં બળ છે. હવે આવો વર જેને મળે એના જેવું ભાગ્યશાળી કોણ? એક દ્રષ્ટિએ તો આપણે પણ એમના ગુણ કંઈક સાંભળ્યા છે તો જ ભાવ થયો છે ને કે સહજાનંદ સ્વામીના આશરે જવું. એના ગુણ સાંભળ્યા છે ને, બહુ દયાળુ છે ને, બહુ શરણાગત વત્સલ છે ને. આપણી વાત જોવાની ને, પ્રેમાનંદ સ્વામી એટલે આપણું પ્રતિક. આપણે કંઈક ગુણ સાંભળ્યા છે તો આવશું, અને કંઈક એનું રૂપ હોય તો જ આપણે એના દર્શન કરવા ગમતા છે ને, નહીં વારે વારે મંદિરમાં શું કામ આવ્યું? રૂપાળા તો હશે જ ને. અને એના ભૂજાનું સામર્થ્ય હોય, એ સાંભળ્યું હોય તો જ એના થઈએ ને. તો કેવું છે એનું ભૂજાનું બળ, જે આપણી લૌકિક દ્રષ્ટિએ પણ અને અલૌકિક દ્રષ્ટિએ. શ્રીજી મહારાજ ભુજ પધારેલા, ભુજમાં જ ભૂજાનો પ્રતાપ બતાવ્યો છે. ભુજ અને ભૂજા, કદાચ ભુજ એટલે એક ભુજ હશે અને ભુજ કહેવાતું હશે. ત્યાં ગામને પાદર મહારાજ બેઠા હતા, પાર્ષદો બધા સાથે હતા. ત્યાં થોડે દૂર થોડાક વૈરાગી બાવા સાધુઓને જોયા, એ મહારાજ કે આ બધા વૈરાગી સાધુઓ બધા છે તો એને હાલો આપણે કંઈક ભોજન કરાવીએ, ખવડાવીએ, જમાડીએ, કંઈક લઈ આવો ગામમાંથી. અરે બે ત્રણ હરિભક્તો ગયા, સરસ મજાના જલેબી ભુજમાં બહુ મળતી અત્યારે, ભુજ જલેબી માટે વખણાતું એ વખતે, અત્યારે શેના માટે વખણાય છે ખબર નથી, પણ ત્યારે ભુજની જલેબી. મહારાજ જાળિયામાં ન લીલા કરતા, ભગુજી કે મહારાજ કંઈક જમો તો લાય જલેબી લે, રાતે બે વાગ્યા જલેબી માગ. હવે ક્યાં જાળિયા ઉપલેટા પાછું, ક્યાં ભુજ આવ્યો કે જલેબી લઈએ. અરે મારા અત્યારે રાત જલેબી ભુજ, મહારાજ ક્યારે દુષ્ટ, મારે શેર જલેબી જોઈએ છે ના પાડે છે. ભુજની બજારમાં હજારો મણ જલેબી પડી છે, મને એક શેરની ના પાડે. હવે ભુજની બજારમાં શું કામની, પણ આવી લીલા કરે. જલેબીના ટોપલા ભરીને લાવ્યા એટલે મહારાજ કે સારું એમને આપો, જાઓ જમાડો. ભક્તો પાર્ષદો લઈને ગયા, સાધુ વૈરાગ્ય, એવો મહારાજ એ ભોજન કરો. અચ્છા અચ્છા, કિસને ભેજા? તો કે વો સ્વામિનારાયણ ભગવાન હે ને, ઉસને ભેજો. હમ નહીં ખાયેંગે વો જીવન મુક્તા કા, લે લે જાઓ વાપિસ, હમ નહીં ખાયેંગે. અરે પણ વાંધો શું છે તમને ખાવામાં, જલેબી છે, આમેથી ખવડાવે છે. નહીં વો પાખંડી હે, ભગવાન બન કે પૂજતા પૂજાએ જાતા, અપને કો ભગવાન ઘોષિત કરતા હે, હમ ઉનકા નહીં ખાયેંગે. વધારે ક્યાં સાંભળવું, હરિભક્તો ટોપલા લઈને વી આવ્યા પાછા. પોતાના ઈષ્ટનું શું કામ, ખવડાવવું ને ખોદાવવું, એવા ખૂંટિયાને ખવડાવીને શું કરવું છે? કઈ ગુણભાવ હોય તો વાળો ખવડાવી, એટલે ગાળ્યું ખાવીને ખવડાવવું. હરિભક્ત પાછા વળી ગયા મહારાજ પાસે. મહારાજ શું થયું? મહારાજ કે હમ જીવન મુક્તા કા, નહીં ખાયેંગે. મહારાજ કે કાંઈ વાંધો ના, ભલે ભાગીમાં હોય તો ખવાય, અમે અમથા ખવડાવવા તો નહોતા, કાંઈ એને ખર્ચો કરવાનો નહોતો, દયા આવી છે. પણ હવે આ જીવ જ એવા, કાંઈ વાંધો નહીં, ટોપલા લઈ લ્યો, આપણે નીકળીએ બજારમાં, કોણ ભાગ્યશાળી છે જોઈએ, એને જલેબી ખવડાવશે. બજારમાં આવેલા છે હરિભક્ત, હારે આમ ટોપલા રાખેલા જલેબીના, દર્શન કરો આમ દેખાય ને. મહારાજ આગળ આગળ આવેલા છે, હરિભક્તોને મનમાં થાય ગયા કોને ખવડાવશે, આ આપણને કહેતા નથી. વળી ગયા ભાગ્યશાળી ને ખવડાવશું, અમારા શું ફૂટી ગયા છે, એમ થતું નથી. એક ટોપલો તમે ખાઈ જાઓ, બીજા વધ્યા છે એ આપણે લઈ જઈશું, ભાગ્યશાળી ને ખવડાવશું.
ઘરના છોકરા ઘંટી ચાટે, ઉપાધ્યાય ને આટો, પણ કઈ બોલે નહીં બિચાર. એ ટોપલા લઈને હાલા જાય, એમાં થપાકા સંભળાણા. એટલે મહારાજ કે આ ધમાધમ ધમાધમ શું છે? મહારાજ એ બધા આ મલનો અખાડો આવ્યો હતો એ બધા ભૂજાવો ને સાથળ ના ઠપકારે છે, કુસ્તી કરે છે. એમ હાલો આપણે ત્યાં જાય. ઓલા કે એના ભાગ લાગે છે. ગયા ત્યાં તો ગંગારામ મલ ને એ બધા મલ કુસ્તી કરે. આ મહારાજ જોયા એટલે તરત બધા મલ દોડ્યા, પગે લાગ્યા. મહારાજ આસન આપ્યા, બેઠાડ્યા. મહારાજ કે લ્યો આ જલેબી ખાઓ. અરે મહારાજ આ મલ કરી કરીને થાક્યા હતા ને ભૂખ્યા થયા હતા, લ્યો જમો જમો. જલેબી ખવડાવી. હરિભક્તો સામે જોઈને મહારાજ કે ઓલા કરતા હારા ને? તો હા મહારાજ બહુ સારા, આને સારું જમાડ્યા. પછી મહારાજ કે આ બધા તમે શું કરતા હતા? કે મહારાજ એમ મલ કુસ્તી કરતા હતા, અમારે કસરત તો કરવી જ જોઈએ નહીં તો શરીર જડ થઈ જાય. એમ તે ગંગારામ મલ, તમે તો બહુ બળિયા, અને તમે કેમ બેઠા હતા બીજા બધા કુસ્તી કરતા હતા? મહારાજ હું આજે છે ને બેઠો હતો. કેમ? મારો હેડીનો કોઈ હોવો જોઈએ ને મલ, તો એની યારે કુસ્તી કરું ને, આમાં એકાદારે મારો ઠોહો લાગી જાય તો મરી જાય. બહુ બળિયા હતા ગંગારામમાં. અને આજે વાલજી મલ આવ્યા નથી, વાલજી મલ મારો હેડીનો ખરો, એ આજે આવ્યો નથી, એટલે આ બધા કુસ્તી કરતા હતા ને હું એ બધાને માર્ગદર્શન આપતો હતો ને બેઠો હતો. વાલજી મલ હોય તો અમે બે જણા પછી અમારે એકબીજાના શરીરને હળવા કરી. બાકી મારે બીજાને હારે માથાકૂટી ન કરાય. મારે કે તમે એટલા બળ્યા? તો કા તમારે હેડીનો કોઈ નથી મળતો? તો કે ના. હાલો આપણે બે લડી. એ મારા નામ ન લેવાય. નાના નાના મારા તો ઊભા થઈ ગયા. હાલો હાલો આપણે કસરત બે કુસ્તી કરી. અરે મહારાજ, હવે મહારાજની ઉંમર ત્યારે 25ની આસપાસ. એક તો નાનું શરીર, કોમળ બ્રાહ્મણનો દેહ. એટલે ગંગારામ મલ કે મહારાજ એક તો તમે બ્રાહ્મણનું શરીર છે, બાળક છો, તમારી સામે જોવે ને તો દૂધમૂલ્યો ચહેરો છે મહારાજ. કોઈને વાત્સલ્ય ઉભરાય ને તમને દૂધ પીવડાવવાનું મન થાય. અને તમે મારી દેવાની આયરે મહારાજ, કાંઈક મારાથી જો તમને કાંઈક વાગી જાય તો મહારાજ પછી મારે મોઢું બતાવવા જેવું ન રહે. રેવા દો, રેવા દો. મહારાજ કે ના ના, એમાં શું વાંધો? મહારાજ જ કછોટો વાળી લીધો, થઈ ગયા તૈયાર, ચાદર મૂકી દીધી, આવી જ બાવડા થપથપાવવા મળ્યા. અરે ગંગારામ મલ કે તમે શું કરો? આવી જાઓ કે આવી જાઓ કે અરે વાહ, તોર ચડાવ્યો. તોય ગંગારામ છે ને સાવધાની રાખે. એ કે મહારાજ હજી કહું છું, વિનંતી કરું છું. મહારાજ કે વિનંતી શું? હું તમને પડકાર ફેંકું છું, આવી જાઓ. હાલો હાથ મિલાવો. આમાં કોઈ છોકરો પૂછતો હતો નાનું બાળક, એ કે આ લગ્ન મંડપમાં પતિ પત્ની આવે ને પછી હાથ કા મિલાવે? તો કે કુસ્તી પહેલા હાથ મિલાવે ને. ફાઇટિંગ શરૂ કરવાની હવે, પેલા તો બહુ મીઠું મીઠું બોલ્યા પણ પછી ધડાકા થવાના. તું તો મારી દુનિયા છો, તું તો મારી દુનિયા છો, આવું તમે કહેતા હતા ને, હવે તો વડકા ભરો છો? તો કે મને દુનિયાના ભૂગોળની તેથી ખબર નહોતી. એટલે તોય ગંગારામ મલ કે મહારાજ બાળક છો, નાના છો, આ આ મલ કુસ્તી ને આ બધું તમારે ને અમારે મેળ મળે. મહારાજ કે શું મેળ મળે? આપ ગંગારામ મલે વિચાર કર્યો. એ કે મહારાજ જો એમ કરો, હું છે ને તમારો હાથ પકડું અને તમે છોડાવી ન શકો, છોડાવી દો મારા હાથમાં તમારું કાંડું, તો પછી આગળ ઉપર આપણે એકાદ દાવ રમશું. મારે કે વાંધો નહીં, હાલો પકડો. એટલે ગંગારામ મલ એમ કે આમાંથી પૂરું થઈ જાય ને, વાંધો નહીં. ગંગારામ મલ પકડ્યું બરાબર. હવે વજન દેતા બીવે, કારણ કે ગંગારામ એવા કે નાળિયેરને આમ દબાવે ને તો ભૂકો કાઢ નાખે. છોતા વાળા એ જમાનાનો, 200 વર્ષ પહેલાના નાળિયેર, આજના નહીં. એ ગંગારામ મલ ખાલી આમ નાળિયેરને દબાવે તો તમારે સીધો ધંધુડો થાય પાણીનો, આવા નોઠા બધા. વિચાર કરો, શીઘ્રા જેવા હાથ, લોખંડના પાઇપમાં દાંતા મારી દે. હવે એ મહારાજનો હાથ આમ કાંડું પકડે પણ આમ જરીક
જોર દઉં ન દઉં? તે મારે કે જોર દીધે પકડ, બરાબરનું પકડ્યું, પણ ગજબ પકડ્યું. તો 5 વર્ષના બાળકના હાથમાં આમ કરીને ખેડવીને કાઢી લીધો. આઠ ગંગારામાં પહેલે ધડાકે વિચાર કરતો થઈ ગયો કે સામાન્ય નથી, મારા હાથમાંથી બાવડું આંચકી જાય. મહારાજ પછી મૂકે નહીં ને, આમ થોડોક તો એને ઈગો હોય જ ને અહંકાર. મહારાજ પરસેવ વાળો હાથ હતો, લ્યો ધૂળ, ધૂળવાળા કરી લ્યો, કર્યા ધૂળવાળા. મારા કે લાવ પકડ્યો, આ વખતે તો એવો કસકસ આવીને પકડ્યો, આમ પકડ્યું, મારે આમ કરીને આમ કર્યું, ફૂલખણી જેમ કાઢી લીધું. એ વિચાર કરતા થઈ ગયા આની અરે માથાકૂટ ન કરાય. આપણે જેની આંગળીઓને દબાવીએ તો આંગળીઓમાંથી સીધી નીચોવાઈ જાય અને હાડકાન પાછળ બધું થઈને રસ થઈ જાય, એવો ગંગારામનો અમલનો હાથ. એની જગ્યાએ ફૂલખણી જેમ કાઢી લે, 5 વર્ષના બાળકના હાથમાંથી કોઈ હાથ છોડાવે એમ હાથ છોડાવી નાખે. એટલે માપ તો કાઢી લે ને એ માણસને, એ આ સામાન્ય નથી, દેખાય છે, જુદું છે કંઈ. મહારાજ કે હવે લાવો હું તમારો હાથ પકડું, તમે છોડાવી દો. કારણ કે એણે નક્કી કરી લીધું કે આની મલકુશ્તી કરવી નથી. પહેલાં એમ હતું કે હું આને કાંઈક નુકસાન કરીશ, મનને એમ થઈ ગયું કે મને ટાળી દેશે. એટલે વિચાર જ મૂકી દીધો. એટલે મહારાજ કે હવે કાંઈ બહુ ઠમઠોરવા નથી. એટલે કે લાવો હું તમારું પકડું, તમે છોડાવી દો. આમ હાથ મહારાજ પકડ્યો, બાળક બાળકની જેમ જ. પણ એ ભાઈ આમ બે હાથે આમ આમ કરીને છૂટવા માથે રઘુ દેખાઈ જાય, ચહેરો લાલ થઈ ગયો. આમ તમને જોઈએ તોય ત્યાં ઓલો ઢીંગલો ખેંચ જેમ ઊંચો થઈ જાય ને એમ આમ લટકે ગંગારામ મત. આ બધાય મન જો માળો આવો આ સામર્થ્ય. અને લઈને મારે સેજ આમ ધક્કો માર્યો, પાકેલું ચીબડું પડે, ભભાંગ દઈને પીડ્યા હેઠા. શુદ્ધ બુદ્ધ ખોવાઈ ગઈ, ધૂળ મોંમાં ભરાઈ ગઈ, બધા જોઈ રહ્યા, માંડ માંડ બેઠા થયા. દોડી મહારાજના પગમાં પડી, શ્વાસ વાસ ચડી ગયો, આંખમાં બોરબોર જેવડા આંસુ આવી ગયા, પગ પકડી લીધા. મહારાજ તમે ભગવાન છો, મને તમારો સત્સંગી કરો. લે મહારાજ કે આનંદ સત્સંગને શું લેવા દેવા? મહારાજ એને લેવા દેવા છે. તો કેમ? હું રામાનંદ સ્વામીનો ચેલો છું અને હું રામાનંદ સ્વામી સિવાય કોઈને માનું નહીં, અને મારું ગુમાન રામાનંદ સ્વામી જાણતા. પણ રામાનંદ સ્વામી મને કીધું હતું કે ગંગારામ યાદ રાખ, તને મલ વિદ્યામાં જે હરાવે ને એ ભગવાન છે, માની ભજજો. એ મને ગુરુ કહી ગયા છે કે તને મલ વિદ્યામાં જે હરાવે ને એ ભગવાન માનજે, એ ભગવાન હશે, અને તું એના શરણે થઈને એનું ભજન કરજે. મહારાજ આજથી હું હવે તમારો છું. બસ મને આરખના આંસુ છે એ કે મારા ગુરુના વેણ સાચા પડ્યા છે. વાહ પ્રભુ વાહ, ધનભાગ થયા. પછી મહારાજે પેલા હરિ પાર્ષદન સામે જોયું, જલેબીના ભાગ્યશાળી છે ને, તો કે હવે ભાગ્યશાળી છે. આમ ગંગારામ મલને આશ્રિત કર્યા, નિશ્ચય કરાવ્યો, જલેબી ખવડાવી, રાજી કર્યા અને પોતાના બાવડાનું પરાક્રમ પણ બતાવ્યું. થોડા દિવસ ત્યાં ભુજ રહ્યા, પછી ધમડકા આવ્યા. એ ભુજમાં એ જમાને આ બધા મલ ને એ બધું બહુ હશે, હો બધા હશે આખું એમ મજબૂત. આજે પણ કચ્છી વેળા બહુ મજબૂત હોય, કચ્છી માળું ઘણા મજબૂત વે. શહેરમાં રહેતા હોય પણ તોય આમ હોય થોડા ઘણા મજબૂત, ખીચડી ખણે ને. તે રાયદણજીના દરબારમાં ત્યાં લાધાજીના દીકરા રાયસિંહ, રાયદણજી, કલ્યાણસિંહજી, એ બધા જેમલજી, એ બધા એમના દીકરા, 4 દીકરાઓ. એટલે રાયદણજી અને કરણીબા, એ કલ્યાણસિંહજીના ધર્મપત્ની, એટલે રાયસિંહજીના ભાભી થાય, રાયદણજીના ભાભી થાય. પણ બે આમ વધારે ભક્ત અને બહુ જ પહેલાં, એટલે વધારે બે પ્રસિદ્ધ નામ થઈ ગયા, રાયદણજી અને કરણીબા. એમના દરબારમાં આવ્યા, મહારાજ ત્યાં લાડથી રહે, ખૂબ સેવાભાવથી સાચવે, ખૂબ સત્સંગ કરે, અને પ્રેમનો દરિયો. કરણીબા એટલે વાત મૂકી દો એવા પ્રેમા, વાતે વાતે આંખમાં આંસુ આવી જાય. મહારાજને સેજે જો કાંઈ ફૂલ જેવું આમ કાંઈ ફેરફાર પડે તોય રડવા માંડે, ભૂખ્યા જાણે તોય રડવા માંડે, આવા કરણીબા પ્રેમાળ હતી. મહારાજને સેજે જરીક ભૂખ્યા ના રહેવાય, જરીક ભૂખ લાગે ત્યાં તો ગઈ દહીંમાં સાકર ગોળીને પીવડાવી દે, તમારે ભૂખ્યું નહીં રહેવાનું. બહુ બહુ સેવા,
મોજડીને આમ કુણી કુણી રાખે, એને સાફ કર્યા રાખે, એને આમ સાચવે, એને મખમલિયામ પધરાવે, બહુ સેવા કરે. આ ભાવ જોઈને મહારાજ આડે પડકે હુતા હોય આ બધું જોઈ રાખે. હવે ત્યાં બેઠા હશે બધા, એને સત્સંગની વાતો મહારાજને વાતો કરે, કથા વાર્તા ભગવત શાસ્ત્ર કથન કરવું તો બહુ પ્રિય, વાતો કરે, એમાં ક્યાંક ભાગવતનું નામ આવ્યું અને વાત ચાલી. હવે રાયધણજીને ઘણા વખતથી મનમાં ઘોળાયા કરે, બળવાન ખરા ને, એટલે મનમાં વિચાર આવ્યા કરે કે કૃષ્ણ ભગવાન 11 વર્ષના મામો કંસ કેવડો પહાડ જેવો, એને મારી નાખ્યો, કે આ કેમ ગળે ઉતરે, બળનું કામ છે આ, આ છોકરાઓનું કામ છે કાંઈ. અને એ તો ઠીક છે, પણ 1000 હાથીનું 1 હાથીમાં બળ, એવા કુવલિયા પીઢ હાથીને મારી નાખ્યો, દાંત ખેંચી લીધા, અને ચાણુર અને મુષ્ટિક મલ એ બેને મારી નાખ્યા, કોને માર્યા, 11 વર્ષના છોકરાએ. તે આવું તો કંઈ બનતું હશે, બને કાંઈ આમ, કાંઈ કાંઈ ખાવાના ખેલ છે કાંઈ. બળવાન પુરુષ એટલે બળની વાત વિચારે, 1 વત્તા 1 એવી જ રીતે વિચારે. તે મહારાજે પૂછી બેઠા, હે મહારાજ, આ ગળે નથી ઉતરતું, શું 11 વર્ષનું બાળક હાથીને મારી નાખ્યું, એ કુવલિયા પીડાથી, અને પાછો ઘડો ઘડો દારૂ પીને ગાંડો કરેલો એવો હાથી, હવે એને કોઈ મારે, 11 વર્ષનો છોકરો, અને ચાણોરાનો મુષ્ટિક મલ એટલે કેવા, એની સામે કોઈ આવે નહીં, એને મુષ્ટિકાનો પ્રહાર કરી કરીને મારી નાખ્યા, લોહીની ઉલટીઓ કરાવી નાખી, પ્રાણ ઓકાવી નાખ્યા, એ મારા નાનું છોકરું આવું કરી શકે, અમને ગળે નથી ઉતરતું. મહારાજ કે તમે આમ સમજાવવું છે, હું તમને સમજાવું કે પછી કરી બતાવું. હા તો રાયધણજી બળવાન પુરુષ હોય કે કરી બતાવો તો વધારે મજા આવે એમ. મહારાજ કે ઊભા થયા પોતે, આવો લાવો તમારા હાથ, હાથ લઈને મહારાજ કે લ્યો છોડાવી દો. હવે રાયધણજી કેવા બળિયા હતા, 8 નાળિયેર તો ક્ષણમાં ભાંગી નાખે, ક્યાં, એ 2 આ કોણિયોમાં મૂકે, 2 1 1 બગલમાં મૂકે, 2 અહીંયા હાથળની વચ્ચે મૂકે, 2 અહીંયા ગોઠણની નીચે મૂકે, સેજ આમ કરે, 8 નાળ છોતલા હોતા ભાંગી નાખે, અને સોપારીને આમ લઈને આમ કરે ભૂકો કરી નાખે, આમ આમ હાવ દળી નાખે, હવે એના અંગૂઠામાં બળ કેવડું છે બોલો, ભૂકો કરી નાખે. શેરડીના ગમે એવા હાઠા હોય બટ દઈને વચ્ચે ભાંગી ડબલ કરીને આમ નીચોવે એટલે છોતો, સિંચોડામાં કાઢ્યું હોય એવો રહ નીકળી જાય, ધનો ડોલ ભરી લ્યો. આવા બળવા, રીતસર બળવાનો, આ તમે જોયા છે આવા આવા બળવા. કુંકાવામાં એક ટબો હતો, ટભો ટભો કહેતા એને, એમ્બેસેડર ગાડી કેવી હોય, મજબૂત વજન, આ પેલી મારુતિ જેવું ઠોઠું નહીં, રિક્ષા જેવું. એ એક જણાને ખૂતી ગઈ હતી ને, તો એ ટભા હેઠે કરીને બહાર કાઢી નાખી હતી બોલો, એમ્બેસેડર ગાડીને. હવે એ તો આજના જમાનો માણસ છે, 100 વર્ષ પહેલાના રાયધણજીની વાત તો હા પાડો બોલો. આ કુંકાવાનો ટભો અને એને 3 4 5 દોસ્તારો અમરેલી ગયા, ભૂખ્યા થયા, તો ત્યાં એટલે કે આપણે ક્યાંક શું ખાઈએ, કે કેળા ખાઈએ કે પાકા, તો કેળાનું ગોડાઉન હતું ત્યાં જઈને બેઠા, એ કે કેળા ખાવા છે, લૂમનો શું ભાવ, તો કે રૂપિયો, સારું તારે લે, પણ અમારે તો બહુ જોઈશે, તો શું કરીશું, આ મૂકી દે ને, અમે ખાઈ લઈએ, પછી ગઠોડા ગણી લઈએ, લૂમનો ગઠોડો હોય ને, જેટલા ગઠોડા એટલા રૂપિયા, સાથે કેમ વાંધો નહીં, ગઠોડા ગણી લઈશું. હવે આ ખાવા બેઠા, એકાદું કેળું ખાય, 4 5 જણા હારે દોસ્તાર હતા એ કેળા ખાય, અને આ ટભો છે ને એ ગઠોડો ખાય. સાચે જો, એ છાલ ને ગઠોડા ટભો ખાય. હવે એ તો બધા ગુંડાળો વળીને બેઠા હોય, ગોળ વર્તુળમાં બેઠા હોય, રાઉન્ડમાં, અને ઓલા તેના કામમાં પીડ્યા હોય એ થોડે, અને કોઈને કલ્પના આવે કોઈ માણસ ગઠોડા ખાઈ જાય, અને એવી રીતે જે બધાને ખાવું તેટલું ખાઈ લીધું, ટભાઈ એ બધું સાફ કરી નાખ્યું, ને ત્યાં છાલે ના મળે ને ગઠોડો ના મળે, એટલે ઉભા થઈને એટલે હાલતા ત્યાં, એટલે કે ભાઈ પૈસા લાવો, તો શેના પૈસા, એટલે ગઠોડા હાથ ગણી લ્યો ને, અહીં ક્યાં ગઠોડા છે, કેળા ખાધા છે જ કોઈને, શરત પ્રમાણે તમારે ગઠોડા પ્રમાણે પૈસા આપવાના, ગઠોડા જ નહીં ના આપ્યા રૂપિયા, એટલે બોલ્યો જ નહીં કે ગઠોડા ખાઈ જાય, એની માથાકૂટ ના કરાય, વાત સાચી ને,
હવે ગઠોડા ખાઈ દે એને પાંચ રૂપિયામાં તમે માથાકૂટ કરાય, એ આપણે ત્રણ મહિનાનો ખાટલો કરી નાખે. એ કે વાંધો ને વાંધો ને, તમારે જેવો ખાય વાંધો ને વાંધો, જાઓ જા, તમે કાંઈ ખાધું જ નહીં, જાઓ એટલે બસ. કે એટલે આવા બળિયા તો રાયધણજી તો બળિયા હોય જ, હા પાડો. મહારાજ કે લ્યા રાજા જાય લાવ તમારું કાંડું, અમે તમે છે ને અમે મુકાવી દો. રાયધણજી મીડા બળ કરો, કાંડું ચહકે નહીં. તો મહારાજાને સેજે ખેંચી બગલમાં લઈ માથું લઈને સેજ એમ દબાવ્યું, પ્રાણ ઉડી ગયા, રીતસર પ્રાણ નીકળી ગયા. અને મહારાજા મૂકી દીધા એટલે પડી ગયા. બધાએ જોયું તો જીવ નીકળી ગયો, ધ્રાસકો પડી ગયો. એ કે મહારાજ આ શું થયું? એ તો અમે પહેલાં પૂછ્યું હતું તમને, કરી બતાવો. આજે આપણે જે વિચારીએ ત્યારે તો એ બધો આખો દરબાર સુનમૂન થઈ ગયો. આ કહેવાય કોને જાવું? અને કોઈ પૂછે કેમ મરી ગયા? એમ થોડું કહેવાય કે સામે જાણી મારી નાખ્યા. અને આ તો ઘરની જ આબરૂ જાય, કાંઈ બોલાય નહીં. ઘડીક તો સુનકાર થઈ ગયો કે મહારાજ આ તો આ ગામમાં વાત શું કરવી? મહારાજ કહે એ હું શું કરું, વાત પતી ગઈ. હા બસ આમ પડ્યા, એ તો મૃત્યુ પામી ગયા. વિનંતી કરી, મહારાજ આ તો બહુ બુરું દેખાશે, લોકમાં સારું નહીં દેખાય, અને આ તો મરી ગયા. મહારાજ કે એમ જ કરી દેખાડ્યું કે અમે આમ કૃષ્ણ અવતારમાં આમ કુળિયા પીઢાથી ચાણોર મુષ્ટિક મલ માર્યા. આ મહારાજ એ અમે માની ગયા, પણ આનું કરો કંઈક. એને માર્યા છે, હા બરાબર છે, પણ આને મારી નાખો મારે. મહારાજે હાથ ફેર્યો, ઓલા રાજણજી ધીરેથી પાછો પ્રાણ મૂક્યો અને બેઠા થયા. હાઈકો પટપટાઈ પગમાં પીડ્યા, મહારાજ તમારે માથાકૂટ ન કરાય. ના ના મહારાજ, કે એ હાથી માર્યો સાચું, ઓલા મલ માર્યા એ સાચું, કંસને માર્યો સાચું, મારા હાવ સાચું. તો તમને શું થયું? અરે મને જીવ નીકળી ગયો, મને વસમું એટલું લાગ્યું કે આટલું તો મેં વસમું ક્યારેય નથી મને લાગ્યું. મહારાજ મેં કર્યું છે શું? ખાલી બગલમાં આમ દબાવ્યા. ના ના મારી જ નાખે, 11 વર્ષનું બાળક ભગવાન ધારી કરે, મારી જ નાખે. ભુજાનો બળ જો. તો પાછા બીજે દિવસે બેઠા છે ને વાતો થતી છે, ત્યાં આજે કરણીબાને ભાવ થયો. આમ બધા આ બધા દરબારો, અને કરણીબા માતૃ વાત્સલ્ય સ્ત્રી દે. એટલે વળી એને પેલો પ્રસંગ યાદ આવી ગયો. એ કે ઓલી પૂતનાને સ્તનપાન, નાના કૃષ્ણ બાળ બાલકૃષ્ણ સ્તનપાન કર્યું, ધાવતા હતા. સ્તનપાનમાં ઘણા ખબર ન પડે એટલે ધાવતા હતા. એ ધાવતા ધાવતા પૂતનાના પ્રાણ પી ગયા. તે એ કેમ પીવાતા હશે? એટલે મહારાજે સંકલ્પ જાણી ગયા, બોલ્યા નહીં કાંઈ. મહારાજ કહે કરણીબા અમને પેટમાં થોડુંક બળે છે, ઘી પીવું છે. જે ઘી હોય જ ને? તો મહારાજ કહે સેજ આમ ગરમ કરીને લઈ આવો તાંસળી. પેલા કાંસાની તાંસળી આવતી ને મોટી, એ લઈને અડધી પોણી તાંસળી જેવું સરસ મજાનું એ વખતે ભેંસીઓના ઘી નાગરવેલના પાન નાખીને ઉકાળ્યું, એવું સેજે એવું લીલવણી, હે એવું જામ ખંભાળિયાનું અસલ હોય એવું એવું ઘી. એ તાંસળી ભરીને લાવ્યા મહારાજ માંડા પીવા, પોણી તાસળી એમને ઘી પી ગયા. ઘી પીને કરણીબાને કે લ્યો બા, ઘી પી લીધું. તો કરણીબાને મનમાં એમ કે થોડું ઘી થોડુંક રાખશે, એક ચમચી જેટલું જ પ્રસાદિત લેશું, ત્યાં લેવાય ગયા કાંઈ નહીં. સાવ કોરું આંગળી ફેરવીને તો સાફ માંજી નાખ્યો ને પાવડરથી, એવી કોરી. કરણીબા કે મહારાજ આ શું, આ સાવ કોરું વાસણ થઈ ગયું? રાખથી ભસ્મથી આમ માંજીને સાફ કર્યો, એવી ઘીનો ધ્રાગો નહીં, સૂંઘે તો સુગંધ નહીં. મહારાજ કે તમે સંકલ્પ કરતા હતા ને પૂતનાના પ્રાણ કેમ પીધા છે, અમે આમ પીધા હતા. આમ પીવાય, ઘીનો ડાઘો નહીં, સુગંધ નહીં, ચિકાશ નહીં, ક્યાં ગયું? તો કે બસ આમ પ્રાણ પીવાય. વાલા તારી ભુજા જગદીશ જોઈને જાવું. આ બધી ભૂજાઓનું બળ હોવા છતાં એ બધું બળ છે એ લૌકિક છે ને. આમ તો ભૂજા બેવું ભરી બળે કે નાથ નિરખ્યા છે, જોઈ જન્મ મરણ ભય ટળે કે નાથ નિરખ્યા. સાચું એ જોઈ જન્મ મરણ ભય ટળે કે નાથ નિરખ્યા, એ ભુજાનું બળ છે. એકવાર બસ સરસ મજાની વાત છે. મુક્તાનંદ સ્વામીને મહારાજ બેઠા હતા અને પૂછ્યું, સ્વામી
આ તુંબડી ફૂટી જાય તો તમને સાજી કરતા આવડે? તેથી તો ફેવી કિક ને એવું કઈ નહોતું. એટલે કે ના મહારાજ, મને એ ના આવડે, હાજી કરતા મને ના આવડે. મહારાજ કે સ્વામી, તમારામાં જે તાકાત છે બાવડામાં એ તમને ખબર નથી, લ્યો હું કહું. જોજો એના સેવકમાં આવું એમ. મહારાજ કે આ 50 કોટી યોજન પૃથ્વી છે, એનું પળ છે. એ પૃથ્વીથી 10 ગણું જળ છે, એનાથી 10 ગણો વાયુ છે, એનાથી 10 ગણું તેજ છે, એનાથી 10 ગણો આકાશ છે, એનાથી 10 ગણો અહંકાર છે, એનાથી અનંત ગણી પ્રકૃતિ છે, એનાથી અનંત ગણું અક્ષરધામ છે. એ અક્ષરધામમાંથી 1,00,000 મણ લોઢાનો ગોળો એમને મૂકી દઈએ, પવનને લેરખે ઘસાતો ઘસાતો ધરતી ઉપર આવે તો રજ ભેળો રજ થઈ જાય એટલું અક્ષરધામ છેટું છે. છતાંય અલ્પ જેવો જીવ હોય અને તમે સંકલ્પ કરો અને એને ફગાવો તો અક્ષરધામમાં જઈને પડે એટલું તમારા કાંડામાં બળ છે. હવે જેના સેવક આવા તો સ્વામીની શું વાત, કેવા બળ એને છે જ ને. તમે જુઓ ને, સચ્ચિદાનંદ સ્વામી વરસાદ વરસાવવાનો હરિભક્તોએ કહ્યું તો સીધા ઇન્દ્ર પાસે સ્વર્ગમાં ગયા, એને કે વરસાવતો સિંચાઈ મંત્રીએ, કાંઈ બીજું નહીં, સીધું જઈને એને લાભો જ માર્યો. વરસાદ કરતો નથી, ભગવાનના ભક્તો દુઃખી થાય છે. ઇન્દ્ર કઈ બોલી શક્યો નહીં. પેલો લાસ્ટ એન્ડ ફર્સ્ટ એન્ડ લાસ્ટ હશે આવું કે ત્યાં જઈને ઇન્દ્ર લાભો મારી આવ્યો એ સાધુ. જો તાકાત સેવકોની આવી છે, સભા બેઠી હતી ને વ્યાપકાનંદ સામે આમ કર્યું આમ. મહારાજને પૂછવું હતું કે આ શું કર્યું, એટલે મહારાજ કે શું કર્યું સામે વ્યાપકાનંદ સામે શું કર્યું? કાંઈ નહીં ગુરુ સાહેબ, પાતાળમાં ઇન્દ્ર ગયો હતો તો દૈત્યો એને પકડ્યો તો મેં છોડાવ્યો. આમ હાથ કર્યો તો લ્યા નીચે પાતાળમાંથી ઇન્દ્રને છોડાવ્યો, બોલે દૈત્યોના હાથમાંથી. હવે આ કાંઈ કેવી કેવી વાત, પણ આજે તો આમ કોઈ કહીએ તો એ બધા બુદ્ધિશાળી હોય એને આ બધું ગપ્પું છે એમ. હવે તમારા ફૂટ્યા એમાં આપણે શું કરીએ? આંખીઓને બદલે કોડા હોય એને શું દેખાય? સ્વરૂપાનંદ સ્વામી યમપુરીમાં જઈને આખી યમપુરીને ખાલી કરી નાખે, બધા જીવોને મોકલી દે. આ બધા કેવા સામર્થ્યવાન પુરુષ. હે, પહેલી વાર અહીંયા જોબનને પધાર્યા મેળીએ શ્રીજી મહારાજ, તે ખૂણામ કોઠી પડી હતી. મહારાજ કે જોબન આ કોઠીમાં શું છે? મહારાજ એમાં મારું પાપ છે. એમ ખોલ જોઈએ, ખોલી તો કોઠી આખી પાણાથી ભરેલી, પથ્થર સોપારી સોપારી જેવડા પથ્થરથી આખી કોઠી ભરેલી. મહારાજ કે આ શું? તો કે મહારાજ આટલા માણસ માર્યા છે, એક માણસ મારું અને એક નાનો સોપારી જેવડો પથ્થર આ કોઠીમાં નાખું, આ મારી ગણતરી, આટલા માણસ માર્યા છે. હવે એ શરણે થયા, પાપ બળીને ભસ્મ થઈ ગયા અને સવારમાં જોબન પગીની યાદ કરો તો આપણું કલ્યાણ થઈ જાય. અને એ જોબન વડતાલા સવારમાં પૂજામાં બેસે અને જેવા સંભાળે એવા એની પૂજામાં સાજા સહજાનંદ સ્વામી હાજર આવીને બેસે, સામે બેસે. જોવત કરે કેવા પવિત્ર થયા, બીજાને પવિત્ર કરી નાખે. અલો વાલેરો વરુ, એ બે નામ આપે અને વેલાને બે દીકરા થાય. એક વખતનો ભયંકર લૂંટારો નાગપાલ વરુ ભટવદરના દાદા ખાચરના સસરા, તે ત્યાં પરણાવા ગયા દાદા ખાચરને, પછી કીધું તમે હવે આમના સંબંધ થયા તો હવે અમારો આશરો કરો અને ભક્ત થાવ. તો કે મહારાજ મારા પાપ કોણ લે? તો કે હું લઉં. રેવા દે રેવા દે રેવા દે, તમારો કેવો ઉજળો ચહેરો છે, મહારાજ મારા પાપ લે છો ને તો કાળો ભટ્ટ તાવડીના તળા જેવો થઈ જશે. મહારાજ કે લેવા તમે બેઠા છીએ એટલા માટે આવ્યા છે, શરણાગત પાપ પર્વતમ, પહાડ જેવડા પાપ હોય. એ મહારાજ પણ મારા બહુ પાપ ભયંકર છે, આ જેવા હોય એવા લાવો. આ જળ મૂક્યું, આશરાનો મંત્ર બોલ્યા મહારાજ અને જળ નીચે મૂક્યું, કાળા પથ્થરની શિલા ફાટી ગઈ એટલા પાપ હતા, પણ પવિત્ર થઈ ગયા. પણ આ પરાક્રમ જો, જેને જોઈ જન્મ મરણ ભય ટળે કે નાથ નિરખ્યા છે. કેવા બળિયા, કેવા બળવાન. ઓલો મૂળજી લુવાણો ધાડપાડો જ હતો ને, કેટલાને મારી નાખ્યા, કેટલાને લૂંટી લીધા અને માળો એ આવ્યો અને પછી સમાધિનિષ્ઠ થઈ ગયો. મન પડે ને આટા મારી આવે,
લોક લોકાંતરોમાં કૈલાસમાં મન પડે આટા મારી મારી આવે, ત્યાં શિવ જયારે બથોલે બતબી લેવા, ઇન્દ્ર સ્વર્ગ લોકમાં જાય, બ્રહ્મા પાછા આટા મારે, અને પાછો હખણાર્યા તો ઠીક વાંધો, ન્યાજે ધંધમાટી બોલાય ને આવે, પાછા કોઈ કઈ બોલી શકે આવા બળિયા કોની પૂજાને બળે ત્યાં છે બોલો. હે જોઈ જન્મ મરણ ભય ટળે કે નાથ નિરીખા છે, વાલા તારી ભૂજા જગત જગદીશ જોઈને જાઉં વાર. અહીંયા એટલે જ આ શ્રુત્વા ગુણાન, આપણે પણ જે કાંઈ ભજન કરતા થયા હોય વિશેષ ને વિશેષ એમના તરફ મહારાજમાં આપણે લોભાતા હોઈએ તો શા માટે આ બધું સાંભળી જ ને, આજે આટલું સાંભળીએ તો આમ સેજે આમ ભાવ થાય ને, ઓહો આપણને મળ્યા છે, બહુ બળિયા છે, એની ભૂજામાં બળ બહુ છે, એનો આશરો કરવા જેવો છે, થાય ને ગુણ સાંભળીને થાય ને. આ જ વાત વિભીષણે રામાયણમાં નોંધાઈ છે, કીધેલી રામચંદ્રજીને મળવા આવ્યા ત્યારે બહુ જ કિંમતી ચોપાઈ સોરઠો તુલસીદાસજીએ લખ્યો છે રામાયણ. શ્રવણ સુ જસુ સુની આયવું પ્રભુ ભંજન ભવ ભીર, ત્રાહી ત્રાહી આરતી હરણ શરણ સુખદ રઘુવીર. હું આપનો સુયશ સાંભળીને આપને શરણે આવ્યો છું, ત્રાહી ત્રાહી મારું રક્ષણ કરો, મારો ઉદ્ધાર કરો, મારો ઉદ્ધાર કરો, હું યશ સાંભળીને આવ્યો છું. કેવો સુયશ, કેવી કેવી કીર્તિ આપ કેવા છો એ બધું સાંભળીને આવ્યો છું, હવે ઉદ્ધાર કરવો એ તમારા હાથમાં છે. એમ હું આ છે ને આ ચોપાઈ આ સોરઠો દોહરો આપણે એમ કહીએ શ્રીજી મહારાજે, મહારાજ અમે તમારો જસ સાંભળીને તમારે શરણે આવ્યા છીએ, અમે જેવા હોય એવા તમારે ઉદ્ધાર કરો. શ્રવણ સુ જસુ સુની આયવું પ્રભુ ભંજન ભવ વીર, ત્રાહી ત્રાહી આરતી હરણ શરણ સુખદ રઘુવીર. વાલા તારી ભૂજા જુગલ જગદીશ જોઈને જાવું, પણ વળાંક જો કરલાલ અટકા કરતા લાલ આવો ને મારે બારણે રે. હા તમે બળવાન છો, તમારી ભૂજાઓનો કોઈ સામનો કરી શકે એવું નથી, પણ ગમે તેવો બળવાન પુરુષ હોય, સૈનિક હોય, લશ્કરનો અધિપતિ હોય, કર્નલ સેનાધિપતિ હોય, એના નામની ફે ફાટતી હોય, પણ એ બળ બધું ભૂજામાં પ્રદર્શન કરતો કરતો કોઈ ઘરે આવે, એના છોકરા આગળ એવો બાવડાના ઠોહા મારે બતાવે, ત્યાં તો હંકેલીને આવે, અને કેમ આવે ઉલટાનો વાલબથી લાડથી આવે, લટકા મટકા કરતા આવે. એમ પ્રેમાનંદ સ્વામી કે તમારી ભૂજાઓના બળને જોઈને જ હું તમારી દાસી થઈ છું, પણ મારે આંગણે મારા હૈયામાં મને મળવા હોય ત્યારે એ આ વાલપના કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે રે. કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે. મને જેમ બાળકને મારા પ્રત્યે જેમ એ બાપ હોય બળવાન ગમે એવો હોય, ગમે એવો પતિ બળવાન હોય, પણ પોતાને ઘેર આવે ત્યારે જેમ એ બધું સંકેલીને આવે અને લાડથી પ્રેમથી આવે, એવી રીતે તમે મારે બારણે, મારે હૈયે, મારે ઓરડે, મારે આસને, મારી સામે, મારી મુલાકાતે, હે પ્રભુ એમ કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે. લાલ એટલે કહેવાય બસ, લાલમ લાલ પ્રસન્ન, હિલોળા કરતા આવો, લટકા મટકા કરતા આવો, મોઢું ચડાવી નહીં આવતા. તમને બીજે તકલીફ પડી હોય એ તમારે પ્રશ્ન છે, અમારો નથી. બહુ લાલ થઈને આવો, પ્રસન્ન થઈને આવો, હિલોળા કરતા આવો, લટકા કરતા આવો, મારે બારણે આવો, વાત્સલ્યથી પ્રેમથી આવો. કરના લટકા કરતા, કરના લટકા હાથના હલન ચલન એ લટકા. પહેલી તો વાત એ, માણસ ચાલે ત્યારે ડાબો જમણો હાથ જે આમ થાય ને, દોરવી લસી તમને, એ લટકા છે. એ અમુકના સુંદર હોય, હાલે ત્યારે બહુ સારા લાગે, હાથ ચાલે ને ત્યારે આમ સુંદર લાગે, ને કે ઘણા હાલતા હોય તો બૈરાન જેમ એના હાથ હાલતા હોય. એ તમે જો આ ક્યારેક જુઓ ને તો દાંત આવે તમને બધી, અમુક અમુકના હાથ એવી રીતે હલતા હોય તો આપણને એમ થાય કે આને બે ધોકા મારવા જોઈએ, ખરી એવા વિચિત્ર વિચિત્ર ચાલે, કોઈકના જેવા આમ સુંદર હોય. તો એ કરના લટકા અને મહારાજના એ જે હાથના લટકા ચાલે ત્યારે જે હાથના લટકા થતા, લટકતા હાથ મૂક્યા હોય જે હલે એને લટકા કહેવાય, લટકતા મૂકેલા હાથ હલે એને લટકા મટકા કહેવાય. એ બહુ સુંદર, એકવાર કોઈ જોઈ જાય ને આમ ચાલ હાથની તો એ જોયા જ કરે, હા એવા સુંદર લાગે, એવી આંગળીઓ, એવો ભૂજાઓ, એવું સરસ હાથીની સૂંઢજી એવી ભૂજાઓ હાલે ત્યારે એવા તાલથી સરસ સુંદર ચાલે. એ લટકા કરના લટકા કરતા લાલ આવો ને મારે બારણે રેલો. લટકા લટકાળા
ઘનશ્યામ ના રે, અરે ખટકે ઊંડા અંતર માં લટકા લટકાળા ઘનશ્યામ ના. એ લટકા કેવા હશે કે એ પ્રેમાનંદ સ્વામી કે આમ ખટકે છે. ખટકે એટલે જેમ પગમાં કાંટો વાગ્યો હોય જેને ખટક લાગે, બરછીની તીણી અણી રહી ગઈ હોય પછી જેમ હૈયામાં છાતીમાં વાગી ગયું જેમ ખટકે, એમ લટકા સાંભળે છે તો હૈયામાં ખટકાવા પડે છે. એ કેવા હશે, સંભાળે ત્યાં વેદના છે. આ હા હા હા, ક્યાં ગયા લટકાળા લાલ, એવા લટકા એમના હાથના હતા. બોલો કેવા હશે, કલ્પના કરો એ હાથની હલન ચલે. અને બીજા લટકા હાલે ચાલે એની સાથે જ એ લટકા. અને બીજા આપણે કઈ વાતચીત સામાન્ય કરતા હોય તો કેમ ઓળા જેમ થોડા ઊભા હોય, કેમ છો ને, ક્યાં ગયા હતા, મુંબઈ ક્યારે જવાના છો, ક્યારે આવવાના છો, આમ આપણે વાતો કરીએ. અરે ક્યાંય ગયા હતા, ક્યારે આવવાના છો, કેટલા દી રોકાણા છો, ભલા મળ. એ જે આ લટક મટક થાય છે ને એ એટલા સુંદર કે માણસ એ લટકા જોવે તો વાત સાંભળવાનું ભૂલી જાય, એવા એના લટકા મટકા, એવી હાથની એક્શન. તમને સમજાય એટલે એમ તમને કહું. છાપામાં મેં વાંચેલું આ અમ્પાયર ડિકી બર્ડ, એ જ્યારે કોઈ બેટ્સમેન ફોર લગાવે સિક્સ લગાવે ત્યારે જે એક્શનથી કંઈક હાથ કરતા એ બધા આમ જોઈ રહેતા એમ કે એવી સરસ એની એક્શન ફોરની હતી ને, કેમ હતી, કોઈને આવડે છે કાંઈ એવું કરતા, કેમ હતી, કોઈ કરે ખબર હોય તો, કોઈ જોયું નથી, જોયું તો યાદ નથી ને, પણ ખબર તો છે ને ડિકી બર્ડની એ સાઇન વખણાતી એટલું તો ખબર છે ને. હવે છાપામાં વાંચ્યું, ખોટું નથી ને. હા એ ડિકી બર્ડ હવે કોણ જાણે એ ફોરને કંઈક એવી એક્શનથી કંઈક બતાવતા તે લોકો એ જોવા માટે ફોર આમ જાય પછી એનો હાથનું લટકું જ જોવે. સામાન્ય માણસ છે પણ એ ડિકી બર્ડ કંઈક એવી જ રીતે સાઇન કરતા ફોરને, લોકો એ જોતા સિક્સમાં એ કંઈક એવું કરતા. હવે એના આવા લટકા હોય તો પરવરદિગારના તો કહેવાય, વિચાર કર. બધાના કક કક લટકા હોય, હા એ તો જોનારાને જ ખબર પડે, બાકી ખબર ના પડે. આવું જોતા હોય અને એ ભગવાનને અનુસંધાને તો બહુ મજા આવે છે. હા ઓશો રજનીશ છે ને એનું આબો આ એ વાત કરતા બહુ ઓછું હલતા, એ આંખના મટકા મારતા નહીં, ઓડાને જેમ સીધું જ જોવે. હા એ કોઈનું કામ નહીં, આ ઓડિયન્સની સામે કોઈની સામે જોવે જ નહીં, સ્ટ્રેટ કેમેરાની સામે આમ જાય, તમારાથી 2.5 ફૂટ ઊંચું જોવે, જેને આંખનું એક પણ મટકું મારે નહીં, બસ આમ નોન સ્ટોપ બોલે જાય, પછી હલવું નહીં, ચલવું નહીં, કાંઈ નહીં. પણ જ્યારે હલે ત્યારે હાથ એના થોડોક આમ કરે ને, અતિ સુંદર. એક તો રૂપકડા તો હતા જ, પણ એ હાથ આમ કરે ને બહુ સુંદર. હા અદ્ભુત. આ તમને લટકા મટકાની વાત કરું છું. એ કંઈ કહેવાનું છે કે આ બધાને એક એક લટકાવો હોય તો પછી જેના એક એક લટકાવો મધુર છે એ કેવા હશે. હે તો એ ઓશોરજની વાત કરતા જે આમ કરે, તમે જોઈ જ રહ્યો, તમે થાય જ ને બીજાથી, આમ બીજા જ ના થાય. હરિભાઈ કોઠારી વાત કરતા ની આમ કરે, અદ્ભુત. તમારે એની આ જે આ વાત કરે ને, આમ નેણ ખેંચાઈને આમ કરે, તમારે મરમાં આવી જાય હાથમાં, એવી એની સ્ટાઇલ હતી. એ એક જ હો આમ કરે એટલે તમારે મસ્ત. હરી બોલો, એ અદ્ભુત. અને રમેશભાઈ ઓજા બીજું બોલતા હોય પછી બીજા લટકા મટકામાં પડવા જેવું નહીં, પણ આમ કરે ત્યારે એમ લાગે કે અસલ વિશુદ્ધ બ્રાહ્મણ બોલી રહ્યો છે, એવું લાગે તમને. આમ હે આમ કમાન્ડમાં બોલો, એ એક જ મુદ્રા તમારે, આમ અદ્ભુત લાગે. એમ શાસ્ત્રીજી મહારાજ બોલતા અને એ જ્યારે સમજાવે તો એ આ એ આમ કરીને ઊંચી આંગળી કરે, અદ્ભુત. હા અને આપણે પુરાણી પ્રેમ પ્રકાશ દાદી સ્વામી હતા, એ આમ હાથ કરે ને બહુ સુંદર લાગે, આશીર્વાદના મુદ્દે આમ કરે, હશે હશે ગાંડિયા, હશે હશે તને ફાવી જશો, મૂંઝાવતો. એ આમ જે કરે નાનો આમ ગોળ કુબલી જેવો હાથ કરે, હશે હશે મૂંઝાવું નહીં, હો તારે એવું થાય ને મારી પાસે આવતું રહેવાનું. આમ કરે બહુ મીઠું લાગે. અને જોગી બાપા છે ને આમ કરે ને એ મીઠું લાગતું. એટલે મેં આ બધું જોયું છે ને યાદ રાખ્યું છે, મને તો કહો તમે કેટલું જોયું. તો આ બધું દાદાના દર્શન કર્યા છે, જોયું છે, આવું કંઈક વિચાર્યું છે તો ને, નહીતર આ ક્યાં નજરમાં આવે. તમારો ડિકી બર્ડને પકડવો, ઓશોનું જોવું. બોલો એ મોરારી બાપુને રમેશભાઈને ખબર નહીં કે મારું હું સારું સારું લાગે છે, પણ આ બધું જોવાની મજા છે. જોવે માણે એને સરખાવે
અને એમાં આપણે ભગવાન સાથે સરખાવીએ કે જો આ એક એક લોકોનું એક એક વસ્તુ કંઈક જો સારી હોય તો ભગવાન તો મધુરાધિપતે રખીલમ મધુરામ, એ કેવા હશે, એના લટકા કેવા હશે, વિચાર કરો. એક એક લટકું એવું સુને, ગમે તે રીતે બોલે, કાંઈ પણ આવભાવ કરે, કોઈને ઈશારો કરે, કોઈને આંગળી કરે, કોઈને નેણનો ઈશારો કરે, લોટપોટ થઈ જાય એવું મહારાજનું હાથનું હલન ચલન હતું. કવિરાજ દલપતરામ 7 વર્ષની ઉંમરે એ ગઢપુર આવ્યા હતા એમના મામા સાથે, બરાબર. અને ત્યારે શ્રીજી મહારાજ કારિયાની બાજુથી ત્યાં પધારતા, લોકો બધા રાહ જોતા હતા. અને દાદાના દરબારમાં મહારાજ આવ્યા, માણકી ઉપર સવાર હતા, આગળ બધા ઢોલ વગાડતા વગાડતા, કાશ્યાન શરણાઈઓ વગાડતા સન્માન કર્યું. લીંબ વૃક્ષો પાસે આવી અને મહારાજે માણકી ઉપરથી આમ પગ ઉતારી અને ઉતર્યા, ચોકડું આમ નાખ્યું એલું સરેક માણકીની, અને નાજા જોગ્યાને એમ કીધું કે માણકીને હવે લઈ જાઓ. એ આમ જે લટકું કર્યું એ દલપતરામ 7 વર્ષના હતા, એવું અદ્ભુત એને લાગ્યું. એમના દીકરા કવિરાજ મહાકવિ નાનાલાલ લખે છે કે મારા પિતા શ્રી દલપતરામે 7 વર્ષની ઉંમરે સહજાનંદ સ્વામીને નાજા આ માણકીને લઈ જાઓ, એ જે લટકું કર્યું એ 70 વર્ષે પણ એવું ને એવું એને તાજુબી આપતું હતું. હવે એ કેવું લટકું હશે એ તમે વિચાર કરો. 70 વર્ષે મારો બાપ ભૂલ્યા નહોતા, એટલે આટલા ઉપરથી તો વિચારો કે એ સહજાનંદ સ્વામી ભગવાન હતા. હે, એક લટકું ભૂલાતું નથી 70 વર્ષે એવું ને એવું તાજું, ગજબ છે. કે હું એટલાથી જ મહાકવિ નાનાલાલ કે વિચારું છે કે એ લટકું કેવું હશે, એ લટકાળો કેવા હશે, કે 70 વર્ષે મારા બાપ ભૂલ્યા નહોતા, એ કે એવું ને એવું તાજું છે અને એટલું જ મોહક છે કે મને વિસાર્યું પણ વિસરાતું નથી. એ લટકા કરના લટકા કરતા લાલ આવોને મારે, વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈ ને રે, વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કહું નહીં. હવે આંગળીઓની વાત આવે છે, કેવી સરસ આંગળીઓ. વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈ ને રે. લો શ્રીજી મહારાજની આંગળીઓ કેવી હતી એવું તમે ક્યારે વિચાર કર્યો છો? તમે આ તમે બધા બેઠા છો, તમે જે જે મળતા હોય એમાં ક્યારે તમે કોઈની આંગળીઓનો અભ્યાસ કર્યો છો? કોઈ જોતા જ ન હો નહીં, તો હું જોવો? કંઈક તો જોતા હોય છો ને, પણ તમે શું જોવો? ગરડા તે શું જાઉં છું? શ્રીજી મહારાજના હાથની આંગળીઓ છે ને, આમ જે આમ રાખી છે ને વાંસળી, તમે આ જોજો એ કેવી આંગળીઓ છે, અદ્ભુત. થોડમાં જાડી અને ઉપર જતા પાતળી થાય એવી સરસ આંગળી. અને નખ છે ને એ પાતળો અને પહોળો નહીં, પણ ધારદાર અને લાંબો અને મજબૂત. એમાં નખ હોય છે ને, નખમાં પાછી નખમણી, ચંદ્રમણી, આમ ચંદ્ર પડે ને અર્ધાકારે, કોઈક કોઈકને જ પાંચે પાંચમાં હશે, બધાના અંગૂઠામાં હોય દેખાય, પછી એકાદ પેલી આંગળીમાં દેખાય, પછી ધીમે ધીમે આથમી જાય. તમે બધા જોવો જ, આમાં કેટલાને 5-10 આંગળીમાં ચંદ્ર દેખાતો હોય એવા કેટલા છે, જરા આંગળી ઊંચી કરો, 1, 2, 3 આટલા જાય બસ, બાકી બધાને ના હોય. આ નખ છે એ તો જો આમ જોઈને તારે દબાવીને ડોક્ટર જોવે કે આમાં કેટલું લોહી છે, કેટલું હેમોગ્લોબિન છે. નખ બહુ તપાસની વસ્તુ છે, ડોક્ટરે ઘણી વાર નહીં આમ નખ દબાવતા. બીજું, એ ડોક્ટરને ન ખબર હોય, નખ પાતળા કૂણા જરી કામ કરો ને કપાઈ જાય તો એની તબિયત બહુ નબળી હોય. હા, કોઈને નખ આમ સાવ કાગળ જેવો પાતળો, આમ કરીને આમ જેને કાગળ ચીરતા હોય એમ ચીરાઈ જાય, તેની તબિયત બહુ નાજુક હોય, જરાક પવન ગરમ હોય તો માંદો પડી. ના, બરાબર છે, તમે જોજો. અને જેની આમાં મજબૂત તબિયત હોય ને એના નખ મજબૂત હોય, અને તમારી ક્યાં ભરાવે ને તો સામેથી ગાબા પાડી નાખે, આપણે કહેવાય નહીં પણ આમ સિંહ જેવા નોર જેવા નખ હોય, હા મજબૂત હોય
ક્યાંય કપડા ઉપર કે આમ ઘસે તો હરખું ઘસે ને તો ફાડી નાખે. એની તબિયત છે ને લોઢા જેવી હોય, બહુ મજબૂત. જેનો નખ મજબૂત એની તબિયત મજબૂત, અને એમાં દસે દસ જેને ચંદ્રમણી દેખાતી હોય એની પાચન શક્તિ મજબૂત હોય, બહુ મજબૂત. અને ઉર્જામય શરીરની પણ ઘણી એમાં વાતો છે, નખમણી આ ચંદ્રમણી જોઈને. પણ એ બધું તમને કહીશ નહીં, કારણ કે કહું ને તો પછી તમે એકબીજા નખ જોયા કરો આખો દી. હવે એમાં તમને સરખું જોતા ના આવડે અને તમે નકામ એકબીજાને એકબીજાને કંઈ બીજું એને માની બેસો, પણ નખના ચંદ્રમણી જોવાથી ઘણું બધું જોવા મળે, બહુ બધું જાણવા મળે, એવું બધું છે. નખની તમે જોઈ એટલું છે, એવી ને એવી આંગળીઓનું પણ બધું છે. જ્યોતિષાસ્ત્ર સામુદિક પ્રમાણે કેવી આંગળીઓ હોય કેવું હોય, પુરાણી પ્રેમ પ્રકાશ દાજી સ્વામીની આંગળીઓ મહારાજની જેમ થડે જાડી અને ઉપર પાતળી આંગળીઓ હતી, પણ નખ એમના મુલાયમ હતા એટલે સ્વામીની તબિયત હંમેશા નાજુક રહેતી. પણ આંગળીઓ મહારાજની જેમ આમ જાડી અને છેડે પાતળી એવી પ્રેમ પ્રકાશ દાજી સ્વામીની આંગળીઓ યાદ હશે તો કોઈ વિચારજો એમની એવી આંગળીઓ તો એવી સરસ. અને હથેળી લાલ, પોચે પાંચે આંગળીઓ બહુ સારી કે નાથ નિરખ્યાલ, અરે વેઢા વીરા ઉપર જાઉં વારી કે નાથ નિરખ્યાલ. આને વેઢા કહેવાય, એક એક ટુકડો છે ને કેમેરામેન, આ વેઢા, અને આ જે વચ્ચે આંકા પડે છે ને એને વીરા કહેવાય, બે જોડાય ને ત્યાં જોઈન્ટ એ વીરા કહેવાય. વેઢા વિરાજ ઉપર જાઉં વારી કે નાથ નિરખ્યાલ, અરે તસુ ટેરવા છે રાતા કે નાથ નિરખ્યાલ. લાલ ચોળા આમ ટેરવા, જો આપણે આમ કરીને પીળા થઈ જાય, લાલ તસ તસતા લોહીથી નખ પણ લાલ, અને ટેરવા તસુ ટેરવા છે રાતા કે નાથ નિરખ્યા છે, નથી કયા મે કહેવાતા કે નાથ નિરખ્યા. અરે નખ લાલ મણિ સમસારા કે નાથ નિરખ્યા છે, જોતા મને લાગે પ્યારા કે નાથ નિરખ્યા. અરે અગ્ર તીખા અગ્ર ને તેજસ્વી, શું નખ તીખા અગ્ર અણીદા અને તેજસ્વી કે નાથ નિરખ્યા છે, જોતા જીવમાં ગયા વસી. નિષ્કુળાનંદ સ્વામી લખે, જુઓ હવે એ ડોસા કેવું કેવું જોવે છે બેઠા બેઠા, આને કેમ કહેવાય અભણ છે. અને આપણે ભડભાદરીએ કેટલી ડિગ્રી ઉપર ડિગ્રી, એના ઉપર ડિગ્રી ચડી ગઈ હોય તો આપણને કઈ દેખાતું નથી. તીખા અગ્ર ને તેજસ્વી કે નાથ નિરખ્યા છે, જોતા જીવમાં ગયા વસી કે નાથ નિરખ્યા. એવા સુંદર હથેળી, એટલી રક્તવર્ણી, અને એમાં આ શ્યામ બધી રેખાઓ પડતી હોય, આમાં આયુષ્ય રેખા હોય, આમાં મસ્તક રેખા હોય, આમાં હૃદય રેખા હોય, આમાં મદદ રેખા હોય, આ બધી રેખાઓ છે, ભાગ્ય રેખા હોય, આ બધી રેખાઓ છે. આ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અહીંયા બધા ગુરુનો ગ્રહ હોય, અહીંયા શનિનો ગ્રહ હોય, અહીંયા સૂર્યનો ગ્રહ હોય, અહીંયા બુધનો ગ્રહ હોય, અહીંયા ચંદ્રનો ગ્રહ હોય, અહીંયા શુક્રનો ગ્રહ હોય, આ બધું હોય, એ બધા હાથમાં હોય. એટલે જ કે છે કરાગરે વસતે લક્ષ્મી, કરમૂલે તું સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ. આ બધું હાથમાં છે. જિંદગીની સફળતા એની હસ્તરેખામાં હોતી નથી, અને ઇમારત આવડી મોટી એના નકશામાં હોતી નથી. છે પણ ખરી ન પણ ખરી, એવું જ છે ને. નકશામાં તમે રહેવા જાઓ ક્યાં રહેવું, નકશો બનેવાળો એ ડ્રોઈંગ કરીને આપણને આપી જાય, પ્રકાશભાઈ બધા આપી જાય, એમાં કઈ ગાદલું પાથરી સુવાય જ ભાઈ, એમાં દોર્યું એર કન્ડિશન દોર્યું બધું, પણ એ કઈ ચાલુ થોડું થાય, ટાઢું થોડું થાય. સાચે સાચી ઇમારત જોઈએ એમ ભાગ્યની રેખા, જીવન રેખા ઘણું બધું આમાં હોય. જ્યોતિષ જોઈ જોઈને કે એક જ્યોતિષીને એક જણા હાથ દેખાડ્યો, થઈ ગયા સાંભળો તો ખરા, હાથેળી જોઈને કે તમારો બુધ ઊંચનો, તમારો ચંદ્ર ઊંચનો, તમારો શુક્ર ઊંચનો, તમારો શનિ ઊંચનો, રવિ પણ ઊંચનો,
ગુરુ પણ ઊંચનો, તમારા જિંદગીમાં બહુ જ સારું છે, ઘણી સફળતાઓ મળશે, સુખી થશો, તમારા જીવનમાં 12 સ્ત્રીઓનો યોગ છે. બોલો કે હે? તો કે હા, હરખાશો નહીં, એક તમારા વાઈફ ને બીજી બધી દીકરીઓ છે. સાંભળો ને, એટલે પેલો જો આ વચમાં બીજો જ્યોતિષી આવી ગયો તો, પણ ઓલો જે મૂળ જ્યોતિષી ની વાત કરું તમને, એટલે કે આ તમારો ચંદ્ર ઊંચનો, શુક્ર ઊંચનો, આ બુધ ઊંચનો, બધું જ તમારું ઉચ્ચ સ્થાનમાં હોવાથી તમારું ભાગ્ય પણ અતિ ઉચ્ચ છે. આવું બધું બહુ સરસ વર્ણન કર્યું. તો જતા જતા ખિસ્સામાંથી 10 રૂપિયાની નોટ મૂકી, 10 રૂપિયા મુકાય, 10 મુકાય, આટલું સરસ કર્યું. એટલે બોલો કે હજી એક જોવાનું રહી ગયું, હાથ લાવો. હાથ જોઈને કે તમારો શુક્ર ઊંચનો, બુધ ઊંચનો, ચંદ્ર ઊંચનો, ગુરુ ઊંચનો, પણ તું નીચનો. અલા આ બધી આ હાથ છે એવા સરસ મજાના કોમળ, કોઈને હાથને તમે હાથ મિલાવો ને તો એના જીવનમાં દુઃખ કેટલું છે, સુખ કેટલું છે, રાજયોગ કેટલો છે, રખડપટ્ટી કેટલી છે, માલ મિલકત કેટલી છે, બીજું કેટલું છે, એ બધું હાથ પકડીને આમ કોઈ જોનાર હોય ને એને ખબર પડે. આમ હાથ મિલાવે ને ત્યાં ખબર પડી જાય. આમ પોચા મુલાયમ હાથ હોય ને તો ઓછી મહેનતે જાજુ મળે, પણ પાછું જોતા આવડવું જોઈએ. અને ઘણાના ખપાટિયા જેવા હાથ હોય, આપણે ધ્યાન ના રાખીએ તો આપણે વાગે, એટલે મજૂરી બહુ હોય. અને ઘણાના પગ હોય ને એ આમ સપાટ જવા, લાકડાની સપાટ ઘડી હોય ને એવો, આ વચ્ચેનો ભાગ જ ન હોય, આમ લાકડા જેવું સીધું હોય, હાલે હાલે ટપક 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 ટપક, એ રખડપટ્ટી બહુ હોય ને તોય મળે નહીં, અને હાથ જ્યાં નાખે ને ઊંધું જ પડે બુંદિયાળને. એની અરે ભાગમાં ધંધો જ ન કરો, પાર્ટનરશીપમાં એવું ખપાટિયા જેવો ટાંટિયો દેખાય ને એનો ટાંટિયો જ જોઈ લેવો. એટલે કોઈ એવો હોય છૂટું કરી નાખતો બસ, પછી એમાં પછી બીજું હોય ઊંચની જોવાનું હોય પાછું, પણ એ બહુ મહેનત હોય બહુ બરાબર. અને જેને આ જરા ભરાવદાર ચરણ હોય, આ ચરણ ભરાવદાર હોય, અમુક રીતે જોવાનું હોય, અમુકનો રંગ જોવાનો હોય, એ બધું જોવાનું હોય, થોડું છટકી જાય એટલે તમારે તકલીફ પડે, એટલે અમારું અધૂરું માનીને પાછું ડિસિઝન નહીં લઈ લેવાનું. હા, એ બધું પાછું એમાં ઊંચનું નીચનું બધું હોય. પણ લાલ હાથ હથેળી શ્યામ ઊંડી દેખાય એવી બધી રેખાઓ સ્પષ્ટ વંચાય. ઘણાને તમે હાથ જોઈજો, એટલી બધી જાળીઓ હોય ને એટલી બધી, જ્યોતિષી રૂમાડે ચડી જાય. હા, હું એવા બે જણાને ઓળખું છું, એનો હાથ જોઉં ને એટલા ઘૂંચળા ઘૂંચળા ઘૂંચળા, મેં કીધું આમાં જ્યોતિષી ડૂબી જાય, આમાં શું કરે. એકબીજી રેખાન કાપે, ઓલી ઓલાને કાપે, ઓલી ઓલાને કાપે, ઓલી ઓલાને કાપે, ઓલી ઓલા, આખી જિંદગી કાપા કાપી બંધ જાય. બોલો, 5 રૂપિયા મળે તો 10 કપાય, જ્યાં જઈને હગાઈ કરી આવે ત્યાં બીજો જઈને કાપે. હા, ઘૂંચળા બધા, આમાં ઘૂંચળા બધા ભેળવાઈ ગયું બધું. હાથ હાથ બદલાવે તો થાય. આ રમૂજ ખાતરે પણ જ્યોતિષ ભણવા જેવું ખરું. અને કોઈ ધંધો ન હાલે, ત્યાં હારામાં હારો હાલે. નિર્મળ બાબાએ જમાવટ કરી દીધું, પાખંડી હોય આમાં બધું ચાલે. જ્યોતિષી એટલે નહીં, એટલે પોપટ પાસે પેલા કાર્ડ ઉપડાવે ને એવું બધું કરે, પછી એનું કાર્ડ હોય એ તમારું ભાગ્ય. એવું તો કોઈ આવ્યું નહીં બપોર સુધી, તો જ્યોતિષી પોતે બેઠો તો એનાથી હું પોપટ પા ઉપડાવું. તે ખરેખર કોઈ હતું નહીં, જોઈ લીધું આજુબાજુ, ને પછી પોપટને પોતાનું ઉપડાયું, તો કાર્ડ આપીને વાંચ્યું એ કે આ જાકુબના ધંધા રહેવા દે, અને કોઈ સારો ધંધો ગોતી લે. પોપટે જિંદગીમાં પહેલી વાર સાચું બોલ્યું છે એ કે આ હરામના ધંધા રહેવા દે તું, ને કોઈ ખારો ધંધો ગોતી લે. બોલો હવે, પોપટને છોડી મૂક્યો શું ખબર નહીં. એટલે બહુ હાથ તો એવું છે, પણ શ્રીજી મહારાજનો હાથ રક્ત સમી એકદમ તસ તસથી હથેળી મુલાયમ પહોંચી
અડપ ઉપડતા ચડિયાતા આમ બેસી ગયેલા નખ નહીં, આમ ટેપર અને લાલ, દબાવો કે ન દબાવો તો આમ લાલ 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 દેખાય, મજબૂત અગ્ર તેજસ્વી અને પોચાના આંગળીઓ મસલ વાળી, પોચી મુલાયમ અને રક્તવર્ણી આવા સુંદર મજાના હાથ હતા. પણ આજે એની ઉપાડ કરવો છે મજાનો, એમાં તો શું વાત કરીએ. એ હાથને એવું શુક્રમાં કેવું જોઈએ પ્રેમાનંદ સ્વામીએ કે વાલા મારા ચિત્તમાં રાખું ચોરી કે કહું નહીં કોઈને રે લો, એવું શા માટે કેવું જોઈએ? કઈક હોય તો જ ને, એમાં અદભુત છે. કહી દઉં ને જો, આ જાણવા જેવું છો આ બધું. હજી તો મને સમય પૂરો મેળવ્યો છે, નહીં તો હું અઠંગ જ્યોતિષી થાવ એવો છું. હા એવું ખરેખર એવું ખબર ને, તમારે નજર કરીને તમારા ન થાય થવાને કહી દઉં, તમારે રેખા વાંચીને કહી દઉં કેવું તમારા ઘરમાં હાલે છે, નથી હાલતો આમ જોઈને કહી દઉં કેવા ગોટાળા છે બધું. પણ એ નથી ભણ્યા, આપણે ભણવું નથી. પણ જો આ અંગૂઠો છે ને, એ પરબ્રહ્મ પરમાત્માનું પ્રતીક છે. અંગૂઠો પરબ્રહ્મ છે, પરમ સતતત્વનું પ્રતીક છે અંગૂઠો. આ આંગળી છે ને, એક દ્રષ્ટિએ ગુરુનું પ્રતીક છે, જ્ઞાનનું, વિજ્ઞાનનું, વિચારનું અને વિદ્યાનું પ્રતીક છે. આ આંગળી મધ્યમાં કહેવાય. આ અંગૂઠો, પહેલી આંગળી તર્જની, તર્જની એટલે છોડી દેવાની. આ માળામાં કામ ના આવે, માળામાં કામ ના આવે, છોડી દેવાની, પછી કહું. એના પછીની આંગળી મધ્યમાં કહેવાય, એ સૌથી મોટી હોય. અને એ આંગળી ધન સંપત્તિને સમૃદ્ધિ, એની આંગળીનું પ્રતીક છે, ધન સમૃદ્ધિ સંપત્તિનું પ્રતીક છે. પછી એના પછીની આંગળી છે એને અનામિકા કહેવામાં આવે છે. અને એ કલ્યાણ, શ્રેય, મંગળકર્મ, સત્કર્મ, શુભકર્મનું પ્રતીક છે. એને જ ફળે અનામિકા, નામનો મોહ રાગ્યા વગર રગ જે કાંઈ કરે એને જ શ્રેય થાય, એનું જ સત્કર્મ ફળે. એટલે એ આંગળીનું નામ અનામિકા છે, કલ્યાણની આંગળી છે. એટલે કોઈને તિલક કરવાનું હોય ને ત્યારે એ આંગળીથી તિલક કરવામાં આવે છે. આમ આ આ અનામિકા આંગળી શુભકર્મની, કલ્યાણની પ્રતીક છે. આ ટચલી આંગળી છે ને, તમને બહુ આશ્ચર્ય લાગશે. આમ તો આપણે એમ સાઈન કરીએ, હા હવે મહારાજનો આવી રીતે કોઈ સાધુ મહારાજનો સત્સંગ હાલતો છે ને, એક બેન બા એમના દીકરો નાનો એને તેડીને લાવ્યા છે, હવે એને પેશાબ કરવાનું લાગ્યું એટલે એ તો સભાની વચ્ચે ભોળું બાળક એટલે કે મમ્મી મારે મૂત કરવું છે, મારે મૂત કરવું છે. ઘણી એના મમ્મી આમ આડો હાથ દે તો એ તો ઘડી બેસે રહ્યો થોડા મને પાછો તરત ઉપર, આને મારા મમ્મી મારે મૂત કરવું છે, મૂત કરવું છે. એટલે કે એ બેટા મૂત કરવું છે એમ ના કહેવાય, આમ આંગળી ઊંચી કરાય. એમ મમ્મી, એમ આમ આંગળી ઊંચી કરે પછી જવું ન પડે? હવે એ ટચલી આંગળી આપણે જુદા પ્રતીકમાં વાપરીએ છીએ, પણ આમ એનો અર્થ સંદર્ભ તો સાચો જ કહેવાય. આ ટચલી આંગળી સત્તા અને ઐશ્વર્યનું પ્રતીક છે. મતલબ તો આમ સાચો છે ને, સત્તાની આગળ બધાને ભલભલાને છકા છૂટી જાય, સાચું. એટલે જે સાઈન ગોઠવી છે સારું જ હશે. આ સત્તા અને ઐશ્વર્યનું પ્રતીક, શ્રેય, શુભ, કલ્યાણ, મંગળ, સત્કર્મનું પ્રતીક અનામિકા આંગળી, મધ્યમાં આંગળી સૌથી મોટી ધન સમૃદ્ધિની સંપત્તિની પ્રતીક, અને આ આંગળી પહેલી તર્જની આંગળી છે, એ ગુરુની, ગુરુની આંગળી કહેવાય. માર્ગદર્શક ગુરુ કોણ છે? એ ભાઈ ત્યાં ના જશો, એ ભાઈ ત્યાં ઊભા રહી જાઓ. આ આંગળીથી જ માર્ગદર્શન અપાય. આ જ્ઞાન, વિચાર, વિદ્યા, વિજ્ઞાનની, બુદ્ધિની આ આંગળી છે એટલે માર્ગદર્શક છે. કારણ કે જ્ઞાન જ માર્ગદર્શન આપે, અને બીજું ગુરુનું છે, ગુરુનું કામ એ માર્ગદર્શકનું છે, એટલે આંગળી ગુરુનું છે. પણ મજાની વાત એ છે કે એ પરબ્રહ્મનું પ્રતિક અંગૂઠો છે, એના નેક્સ્ટ ગુરુ છે, એની બાજુમાં જ એ આંગળી છે, એની બાજુ બાજુમાં જ. અને કંઈ લખવું હોય તો બેયના સંયોગથી જ લખાય. એ હાજી, હા, આપણું જો શુભ ભાગ્ય લખવું હોય તો આપણે આ ભગવાન અને ગુરુ બે જીવનમાં જોઈએ, એ આંગળી છે, એનાથી લખવાની શરૂઆત છે. આપણે પહેલો એકડો કે કવ માંડ્યો હશે પેન પેન્સિલ લઈને, તો આ ભગવાનની આંગળી અને આ ગુરુની આંગળી, એ એનાથી જ આપણો ભાગ્યનો પહેલો કક્કો પડતો હોય છે જીવનમાં. અને બીજી મજાની વાત છે, મેં કહ્યું હતું ને આંગળી તર્જની છે, છોડી દેવાની આંગળી. એટલે માળા કરો
ત્યારે માળામાં એ આંગળીથી મણકો ન ફેરવાય, ખબર છે ને, આમ રાખી આને આમ રાખી, એટલે તમે આ હરે કૃષ્ણ વાળાની ગૌમુખી છે ને એમાં કાણું હોય અને કાણામાંથી આને બહાર કાઢી હોય, આમ પિસ્તોલની જેમ આમ રાખે, ભૂલે ચૂકી કે અડવા ન દેવાય, કેમ આ આંગળી અડે તો જપ બળી જાય આ આંગળી, કારણ કે આ બધા સારું ખોટું બહુ દેખાડતી હોય ને, એટલે કે એ તર્જની એને છોડી દેવાની, એમ શું બતાવે, આ સાચું ખોટું બહુ આખો દિવસ કરી રાખે, હવે આમ છે ઓલું આવે છે પેલો આવે છે, એટલે આંગળી તર્જની એ છોડી દેવાની, માળાને અડવા ન દેવાય, નહીં તો જેટલા જપ કર્યા હોય ને એ આ બાળી નાખે, એવું કહેવાય. હકીકતમાં બહુ જુદો અર્થ છે, આ જ્ઞાન અને વિચારની આંગળી છે, જ્યાં સુધી જ્ઞાન અને વિચારનું ઘમંડ લઈને ફરો ત્યાં સુધી જપ ફળે નહીં. જપ તો પ્રેમ અને ભાવથી કરવાનો છે, એટલે તમારા આપણે નથી કહેતા ભાઈ બૂટ બહાર ઉતારીને આવો, ત્યારે કોઈ અસરસ અર્થ કર્યો ને એ ચામડાના બૂટની વાત નથી, તમારો એક બુદ્ધિનો અને બીજો અહંકારનો, આ બે બૂટ બહાર ઉતારીને સભામાં આવવું, જ્યાં સુધી આપણામાં બુદ્ધિ કામ કર્યા કરશે. હવે હું અહીં બેઠો ને અત્યારે વાતો કર્યા કરું અને કોઈ એનું બુદ્ધિ ચલાવ્યા કરે તો એને રસ ના આવે, એને એને મજા એ એની ચલાવે રાખે, એ ખણખોદ્યાને સ્વાદ આવે, સ્વાદ કોને આવે એક બાજુ મૂકી દે. બાળક વધારે કોઈ પણ વાર્તા વાંચીને વિસ્મયનો આનંદ શું કામ માણે છે, પોતાની બુદ્ધિ વાપરતો નથી અને પોતાનો કોઈ અહંકાર નથી. પરી ઉડે એટલે ઉડે, પરી ઉડે એટલે ઉડે, હવે આપણને કોઈ કે પરી ઉડે રેવા દે, કોઈ આનંદ જ ના આવે. એટલે ઓલો નાનો છોકરો હતો ને એના મમ્મીને કે મમ્મી પરી ઉડે, તો કે આ પરી તો ઉડે, તો કે આપણા કામવાળી કેમ ઉડતી નથી, તો કે ઈ ક્યાં પરી છે, તો કે ના મારા પપ્પા કહેતા હતા હું સાંભળતો તો તું પરી છો. તો એ કેમ નથી ઉડતી, તો કે એ કાલે ઉડશે. કાલે ગઈ સમજ, મને ખબર નહી પરી છે, હવે એને ઉડાડવી જ પડે. છોકરા તો નિર્દોષ હોય ને, છોકરા બહુ નિર્દોષ હોય. એક બેન છે ને એના એના નાના છોકરાને કીધું, પાડોશમાંથી કાંતાબેન ને ત્યાંથી તું પેલી શું કહેવાય નહીં છાસ વલવાની પેલી હોય ને જૈણી વેણી એ તું લેતી આવ્યો, આપણે ભાંગી ગઈ છે ને તો કાંતાબેન ને ત્યાં પાડોશમાંથી લઈ આવી. એટલે ઓલો છોકરો લેવા ગયો, છોકરો નાનો ભળો ભળો નિર્દોષ, તો ત્યાં તારે કીધું મારી મમ્મીએ પેલી છાસ વલવાની જેણી માગી છે તો આપો ને, અમારે મહેમાન આવ્યા છે મમ્મી આપો ને. એટલે એને તરત કાઢી, ઓલા બહુ ભલા ને ભોળા ને ઉદાર દિલ વાળા, એટલે એ આપી તો ખરી પણ પૂછ્યું કે તારી મમ્મીએ કઈ બીજું કીધું છે, તો કે હા મારી મમ્મી કહેતા હતા એ ભૂંદરી ને ના દે ને તો મંજુ માસી ને ત્યાંથી લઈ આવજો, મારી મમ્મી કહેતા હતી ભૂંદરી ની ના દે તો મંજુ માસી ને ત્યાંથી લઈ આવજો, આપી ત્યાં લઈ લીધી. છોકરા તો નિર્દોષ વિચાર, ધ્યાન રાખવું પડે. એટલે આ પરબ્રહ્મનું પ્રતીક, આ ગુરુ જ્ઞાન વિજ્ઞાનનું પ્રતીક, આ મધ્યમાં આંગળી ધન સંપત્તિ સમૃદ્ધિની પ્રતિક, મજાની વાત છે, હમણાં તમને કહું છું એટલે હું ફરી ફરીને આ તમને કહું છું, આ પરબ્રહ્મ પ્રતીકનું, પરબ્રહ્મનું પ્રતીક અંગૂઠો, આ પેલી તર્જની આંગળી ગુરુની વિદ્યાની જ્ઞાનની બુદ્ધિની વિચારની આંગળી, પછીની મધ્યમાં ધન સંપૂર્તિ અને સમૃદ્ધિની પ્રતિક, અને અનામિકા એના પછીની આંગળી, એ મંગળ શુભ કાર્ય શુભ કર્મ સત્કર્મ શ્રેય આત્મશ્રેય કલ્યાણનો એનું પ્રતિક, અને ચટલી આંગળી સત્તા રાજસત્તાની ઐશ્વર્ય એ સત્તા એનું પ્રતિક. પણ ભાઈ મજાની મીઠી વાત એ છે કે આ ચારે ચાર એક લાઈનમાં છે, અંગૂઠો એક બાજુ છે, એક અંગૂઠો ન હોય તો ચારે નકામી છે, ભગવાન જીવનમાં નહીં હોય, ભગવાન જીવનમાં નહીં હોય તો રોટલી નહીં તૂટે. આ તમારી વિદ્યા વિચાર તમે બ્રહ્માંડમાં ખાખા ખોળા કરે એવું બુદ્ધિ હશે, ધન સંપત્તિ છોળા મારતી હશે, કર્મો શુભ બહુ કર્યા હશે, મંગળ કર્મો કર્યા હશે, અને સત્તા ને ઐશ્વર્ય ખૂબ હશે, પણ જીવમાં જો ભગવાન નહીં હોય તો આ કાંઈ કરી નહીં શકે, ચારે નકામા છે.
પણ જો અંગૂઠો આવ્યો અને આ એકાદું બે ઓછું હશે, ત્રણ આંગળી હશે તો નિરાંતે રોટલો ખવાશે, નિરાંતે બીજા કામ થશે, લેખન કાર્ય વધુ થશે. જીવનમાં ભગવાન રાજ આવી સરસ મજાની વાત છે. એ આમાં કંઈક છુપાયું છે એટલે પ્રેમાનંદ સ્વામી કહે છે, વાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહીં કોઈને લો, એ આજે નહીં કહું આવતા શુક્રવારે કહી. સહજાનંદ સ્વામી મહારાજ વાલા ભક્તોજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.